નમસ્કાર મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફટાફટ કન્ફર્મ કરી દો ઓડિયો વિડીયો કેવો આવે છે. આજે થોડુંક બેકગ્રાઉન્ડ બદલાયું છે. ઘણા બધા મિત્રોની ફરિયાદ હતી કે સાહેબ થોડા અક્ષરો ઝાંખા દેખાય છે, તો આજે નવો અખતરો કર્યો છે. આ પણ ફીડબેક તમે આપી દેશો. ક્લાસ પૂરો થાય ઇન બિટવીન ગમે ત્યારે કોમેન્ટ કરી દેજો કે આપણે આ જ કલર બેકગ્રાઉન્ડમાં કન્ટિન્યુ કરવું કે હજુ નવા અખતરાની જરૂરિયાત છે. ચલો ફટાફટ કન્ફર્મ કરી દો ઓડિયો વિડીયો. લાઈક કરવાનું કામ પહેલાં જ કરી દેજો એટલે આપણે પછી કંઈ ઝંઝટ ના રહે. અને જો લાઈક કરી દીધું હોય યા ડન, બરાબર છે, બધું ઓકે, ઓલ ઓકે, ઓકે ડન, બસ તો આપણે ચાલુ કરી દઈશું. મિત્રો, પર્સન્ટેજ આપણે બે લેક્ચરમાં કર્યું, હજુ એ પૂરું ન થયું કહેવાય. પર્સન્ટેજ કોઈ પણ એક્ઝામ હોય, તમારી જીપીએસસી ક્લાસ 1-2 હોય, ક્લાસ 3 હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, મેથેમેટિક્સ જેટલું પણ પૂછાતું હશે એમાં મેક્ઝિમમ કવરેજ પર્સન્ટેજ પ્રોફિટ લોસનું રહેશે. બીજી વસ્તુ મિત્રો, કે જે બીજા ચેપ્ટર્સ છે, સીઆઈ, એસઆઈ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, તમારું ડેટા ઇન્ટરપ્રિટેશન, દરેક વસ્તુ પર્સન્ટેજ ઉપર નિર્ભર કરે છે. એટલે આ ચેપ્ટર થોડું લાંબુ ચાલે તો ચલાવી લેજો, ચલાવી લેજો, ને ચલાવવાનું જ છે. આજે આપણે પ્રોફિટ લોસ ઉપર જઈએ છીએ. પ્રોફિટ લોસના પણ વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ જ્યારે હું જોતો હતો ત્યારે બહુ બધા મને દેખાણા પૂછાયેલા, હા, મારા ઘરના નહીં, અગાઉની એક્ઝામમાં પૂછાયેલા બહુ બધા ક્વેશ્ચનો છે કે જેના માટે એકાદ લેક્ચર વધી જાય. આજે આપણે પ્રોફિટ અને લોસ, કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ, મૂળ કિંમત અને વેચાણ કિંમતને જ ટચ કરશું, પણ એના જોરદાર જોરદાર ક્વેશ્ચનો કરવાના છે. તો આજે એ સોલ્વ કરશું અને પછી જ્યારે સેલિંગ પ્રાઇસ, માર્ક પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ ત્રણ ભાવ આવે, છાપેલી કિંમત, મૂળ કિંમત અને વેચાણ કિંમત, નફો આવે, નુકસાન આવે, ભાવ વધારો આવે અને ડિસ્કાઉન્ટ આવે, એના પ્રશ્નોને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. એક જોરદાર ટ્રીકથી તમને આ બધા પ્રશ્નો કાયમ માટે હેરાન કરે છે, એ તમારી હેરાનગતિ દૂર કરવા માટેનો એક વિનમ્ર પ્રયાસ છે. તો મિત્રો, જોતા રહેજો અને વારંવાર જોજો. થોડું અઘરું લાગે તો તમારે શીખવું જ પડશે જો મેથેમેટિક્સ સારું કરવું હોય તો. તો આજે આપણે ચાલુ કરશું સીપી અને એસપીના ક્લાસ. ચલો, હા, બેઝિકથી શરૂઆત કરું છું. સૌથી પહેલા અમુક વસ્તુઓ તમારી ક્લિયર હોવી જોઈએ. આપણે સૌથી પહેલા તમને શું ફાવવું જોઈએ, શું તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ એની ચર્ચા કરીએ. મિત્રો, કોઈ પણ વસ્તુ તમે લો એટલે એને મૂળ કિંમત કહેવાય, વેચો જે ભાવે એને વેચાણ કિંમત કહેવાય. જો મૂળ કિંમત 100 રૂપિયાની વસ્તુ લીધી હોય, 120માં વેચો તો 20 રૂપિયા નફો થયો ગણાય, 100 રૂપિયાની વસ્તુ 90 રૂપિયામાં વેચો તો 10 રૂપિયા ખોટ ગઈ ગણાય. આ તમને ખબર છે, પણ હું અહીંયા તમને થોડું અલગ રીતે શીખવાડું છું કે કોઈ પણ ધંધાની શરૂઆત થાય, કોઈ પણ વસ્તુની લેતી દેતીની શરૂઆત જ્યાંથી થાય એ હંમેશા 100% ગણવી. આપણે અગાઉના લેક્ચરમાં ગામની વસ્તી 2018 અને 2020 હોય તો 100% કેને લેતા હતા, 2018ને, તો એ મૂળ કિંમત કહેવાય. તો સૌથી પહેલી વસ્તુ કે મૂળ કિંમત હંમેશા 100% લેવી, આ તમારે કાયમ માટે યાદ રાખવાનું છે. મૂળ કિંમત કેટલી હશે? 100%. હવે નફો કે નુકસાન એમાં પ્લસ માઇનસ થશે અને વેચાણ કિંમત આવશે. ક્લિયર છે મારી વાત? થોડા કન્સેપ્ટો ક્લિયર કરીએ. માનો કે 10% નફો છે. જિંદગીમાં કોઈ દિવસ પ્રોફિટ લોસના ટકા ડાયરેક્ટ ગણવાના ના આવે, સિવાય કે માત્ર ને માત્ર પ્રોફિટ કે લોસ પૂછેલો હોય તો. જનરલી એ ઓછું પૂછવામાં આવે છે. શરૂઆતના બેઝિક ક્વેશ્ચનમાં આ વસ્તુ આવશે, પછી ક્યાંય નહીં આવે. તો એક વસ્તુ તમે સમજી લો કે 10% નફો થયો તો 10% શું આવે? નફો. આખા ગામને ખબર છે કે નફો મૂળ કિંમતમાં ઉમેરાય એટલે વેચાણ કિંમત આવે, તો વેચાણ કિંમત કેટલી આવે? 110%. હમણાંથી ઘણા મિત્રો એવી પણ કોમેન્ટ કરે છે કે સાહેબ જો કાંઈ ન આવડે તો શું કરવું એ શીખવાડો. મિત્રો, કાંઈ ન આવડે તો શું કરવું એ દરેક દાખલામાં સમાન સૂચનાઓ જ તમને આપવામાં આવતી હોય છે, એટલે દર વખતે એનો ઉલ્લેખ કરવો જરૂરી નથી. એક જ લોજિક તમારે લગાવવાનું થાય છે. પણ આજે તમારી વિનંતીને ધ્યાનમાં રાખી અને આજના દાખલાઓને આપણે એ રીતે લઈશું. તો અહીંયા એની શરૂઆત થઈ ગઈ છે. વેચાણ કિંમત 110% હોય તો વેચાણ કિંમત પૂછેલી હોય તો જવાબ સીધે સીધો 11ના ગુણાંકમાં આવશે. તમારા મગજમાં 10% નફો એટલે કેટલા આવવા જોઈએ? 110%. 30% ખોટ એટલે સીધા મગજમાં કેટલા આવશે? 70%. 70% એટલે 7. સીધું આ રીતે જ ચાલો.
15% નુકસાની એટલે 85%, 85 જોઈને 17 યાદ આવે, 5% નફો એટલે 105, 105 જોઈને સીધા 7 યાદ આવે, સીધા 3 યાદ આવે. આ તમને યાદ આવવું જોઈએ. આ જ લાઈન ઉપર આપણે દાખલા ગણશું દરેક ક્વેશ્ચનને કાયદેસરની રીતે, અને ન આવડે તો કંઈ થતું હશે તો એ પણ હું કહેતો જઈશ, અને માની લો કે હું ક્યાંય ભૂલી જાઉં તો તમે યાદ કરાવશો. તો મૂળ કિંમત 100% લઈને જ આગળ વધવાનું છે. નફો હશે તો પ્લસ થશે અને લોસ હશે તો માઇનસ થશે. કન્સેપ્ટ ક્લિયર છે? આગળ વેરાયટી ઓફ ક્વેશ્ચન આવશે, શું શું કરવાનું એ હું તમને કહેતો જઈશ. શરૂઆત આપણે 0 થી કરીએ છીએ, અને બીજી પણ એક ચોખવટ કરી દઉં કે આજે હું પ્રશ્નો બધા અલગ અલગ પેપર્સના જોતો હતો, તો એવા ઢગલો એક મોટા ભાગના ક્વેશ્ચન એવા છે કે જે રિપીટ થાય છે. તો તમને સલાહ આપું છું કે પ્રીવિયસ ઇયરના પેપરમાં પૂછાયેલા મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચનો ખાસ ગણવા, બીજે ક્યાંય કોઈ પણ પ્રકાશનમાં ફાંફા મારવા કરતા પ્રીવિયસ ઇયરના પેપરો ખાસ ગણવા. બેઠે બેઠા રકમ સાથે પુષ્કળ ઘણા ક્વેશ્ચન એવા છે કે જે 10-10 વખત રિપીટ થયા છે. એકના એક ક્વેશ્ચન આંકડાઓ સાથે 10-10 વખત રિપીટ થયો છે. તો ઘણાને ન આવડે તો પ્રશ્ન સીધો ગોખી નાખો, જવાબ ગોખી નાખો જો કાંઈ સમજાતું ના હોય તો. પણ આ રીતે પણ તમે કંઈક સ્કોર કરી શકશો. બીજી વસ્તુ કે જેવા પ્રશ્નો પૂછાયેલા છે, ઘણી બધી વેરાયટી છે, પણ એમાં કોઈ એક ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1-2 પૂછાયેલો હોય તો અગેન બીજા વર્ષે એ જ ક્વેશ્ચન પાછો ક્લાસ 3 પૂછાય છે. મતલબ લેવલ બધાનું સરખું છે. એવું ક્યારેય નહીં માનવાનું કે હું જીપીએસસીની તૈયારી કરું છું તો ક્લાસ 3 પેપર નહીં કરું. એ પણ પેપર કરવાના છે. અને ક્લાસ 3 કોઈ તૈયારી કરતો હોય તો એવું ન માને કે હું ક્લાસ 1 નહીં કરું. અમુક જ ટાઈપ ઓફ ક્વેશ્ચન એવા છે કે જે ક્લાસ 3 ક્લાસ 1 નથી પૂછાતા, ક્લાસ 1 ક્લાસ 3 નથી પૂછાતા. બાકી મોટા ભાગના ક્વેશ્ચન બધે કોમન રહેતા હોય છે, અને હું એ જ રીતે લઈ રહ્યો છું. તમે જોશો અહીંયા કે ક્વેશ્ચનો અલગ અલગ ક્લાસ 1 પણ આવશે, ક્લાસ 3 પણ આવશે, કેમ કે ડિફિકલ્ટી લેવલ બધાનું સરખું હોય છે. એ જ રીતે મેં પ્રશ્નોને ભાવ આપ્યો છે. તો તમે કોઈ પણ તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, બધે આ વસ્તુઓ આવવાની જ છે. અને આ જ લેવલ આવશે, અને આમાંથી ઘણા પ્રશ્નો રિપીટ પણ થઈ શકે છે, કેમ કે આ બધા પ્રશ્નો મોટા ભાગના મેં પૂછાયેલા લીધા છે. ચલો ચાલુ કરશું. 16,000 રૂપિયાનો કેમેરો. હવે મિત્રો, આ બધું લખતા પહેલા સૌથી પહેલા કાયદેસર ગણવું હોય તો કોસ્ટ પ્રાઇસ બરાબર 100%. આ લખીને જ દાખલો ચાલુ કરવાનો, કાંઈ ન આવડે તો આ કરવાનો. ચલો આજની ઇન્સ્ટ્રક્શન આવી ગઈ. કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 100%. હવે ટકામાં જ પહેલા વહીવટ કરશું. 20% ખોટ એટલે લોસ આવે. લોસ કેટલો આવે? 20%. તમને બધાને ખબર છે લોસ માઇનસ થાય તો સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત કેટલી આવે બાળકો? 80%. બસ ટકાની લાઈન પૂરી થઈ ગઈ. હવે આ 16,000 રૂપિયા શું છે? રૂપિયા 16,000 નો કેમેરો વેચતા, એટલે કે 16,000 માં લીધો છે અને મેં અમુક ભાવે વેચ્યો હશે, તો 16,000 રૂપિયા શું થશે? મારી મૂળ કિંમત, એટલે કે કોસ્ટ પ્રાઇસ. બસ થઈ ગયું. હવે તમારે જે શોધવું હોય ને એની સામે પ્રશ્નાર્થ મૂકી દો. તમને શું કીધું છે? કેટલા રૂપિયાની ખોટ ગઈ કહેવાય, એટલે કે નુકસાની શોધવાની છે, તો એની સામે ક્વેશ્ચન માર્ક મૂકી દો. ચોકડી ગુણાકાર કરી અને દાખલો ગણવાનો થશે. આ તમે ગણી લેશો, અહીંયા હું ગણવામાં ટાઈમ નથી બગાડતો. ચલો બીજો ક્વેશ્ચન લઈશું. જવાબ જોતો હોય તો જવાબ આવશે 3200 રૂપિયા. ચલો એના પછીનો ક્વેશ્ચન. 160 રૂપિયાની મૂળ કિંમતની વસ્તુ, કશું જ નથી કરવાનું. સૌથી પહેલા સીપી, પ્રોફિટ અથવા લોસ, અને સોરી હું ગુજરાતીમાં જ લખીશ. ચલો મૂળ કિંમત, નફો અથવા ખોટ અહીંયા સીધું લખવાનું, અને નીચે શું લખવાનું? વેચાણ કિંમત. કોઈ પણ નફા નુકસાનીનો દાખલો હોય આ જ કરવાનું છે, અને અહીંયા સીધે સીધા 100% લખી નાખવાના છે. આટલું લખ્યા પછી જ આગળ વધશો. શું થયું અહીંયા? 20% નફો સીધો લખી નાખો. રકમ મેં લાઈનમાં વાંચી જ નથી. આ કેટલા આવશે? 120%. વાર્તા પતી ગઈ, બરાબર છે? તો હવે 160 રૂપિયા શું છે? આટલું મગજ તમારે ચલાવવાનું છે. ચોખ્ખું લખ્યું છે મૂળ કિંમત છે બસ. તો 160 રૂપિયા. હવે ક્વેશ્ચન માર્ક ક્યાં આવશે? કેટલા રૂપિયામાં વેચવામાં આવે, એટલે કે તમને વેચાણ કિંમત પૂછેલી છે, તો સીધે સીધું અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. 100% બરાબર 160, તો 120% બરાબર કેટલા? ચોકડી ગુણાકાર થશે બાળકો. 120 × 160 અને ભાગ્યા કેટલા આવશે? 100. ચલો આ જશે 16 × 2 = 32, 16 × 1 = 3 = 19, 192 રૂપિયા આવશે. હવે કોઈ એમ ના કે સાહેબ કાંઈ ના આવડે તો આમાં શું કરવાનું? ચલો ચાલુ કરી દઈએ છીએ, બાકી આવા ક્વેશ્ચનો તમારે શીખવા જ પડશે. અહીંયા તમને સીધે સીધું કેટલું પૂછ્યું છે? 20% નફો. તો મગજમાં કેટલા આવશે બાળકો? 120%. 120% જોઈને તમને શું યાદ આવશે? 3. તો 3 ભાગી શકાય એવો જવાબ આવે, એટલે આ ન આવે, આ આવે, આ આવે, ના ન આવે. બસ આટલું થશે. કાંઈ ન આવડે તો અમુક પરિણામો ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે. 50-50 તમે આવી જશો. ચલો લઈશું આગળ. હજી આમાંથી કયો પ્રશ્ન ટીક કરવો એ પણ હું તમને કહી શકું છું કે જ્યારે પણ બે ઓપ્શન આવે ત્યારે મિત્રો તમારે નાનો મોટો કરવો. શું કરવાનું? નાનો મોટો. જો રિસ્ક લેવું હોય આમ તો તમે ટીક કરશો જ,
બેમાંથી 50-50માં આવશો એટલે ટીક કરશો જ. તો આમાં નાનો મોટો કરો તો વેલ્યુ પ્રમાણે સૌથી મોટો જવાબ કયો છે? 212, એ તો ઓલરેડી કપાઈ ગયો છે. વેલ્યુ પ્રમાણે સૌથી નાનો જવાબ કયો છે? 180 છે ને આ બધામાં, તો એ પણ કપાઈ ગયો. વધે કોણ? 192. બસ માતાજીનું નામ લઈને ટીક કરી દો, બરાબર ને? તો આ પ્રશ્ન આ રીતે ગપ્પુ મારવાથી તમારો જવાબ સાચો પડવાની શક્યતા વધી જશે. સાચો જ પડશે એવું નથી કહેતો, તમારે આમે બેમાંથી એક કરવાનો છે, બરાબર છે? તો આ રીતે તમે કરશો તો અનુભવ એવું કહે છે કે ફાયદો થાય છે. મીરાએ 160 રૂપિયાના દરે 23 બ્રેસલેટ ખરીદ્યા. પછી શું કર્યું? બ્રેસલેટ દીઠ કયા દરે વેચવું જોઈએ કે જેથી નફો 15% થાય? ચલો આ 100%, નફો 15% અને વેચાણ 115%. ભાઈ પાકું છે, આ સીપી છે, આ પ્રોફિટ છે અને આ એસપી છે. આ ઉદાર વખતે આવશે, હું લખીશ નહીં સીધું આ સિક્વન્સમાં. સૌથી પહેલા કોસ્ટ પ્રાઇસ, નીચે પ્રોફિટ લોસ અને છેલ્લે વેચાણ કિંમત હું લખીશ. ચલો થઈ ગયું. હવે 100% આ કયા ભાવે લીધા છે? 160 ના. તો બસ આ 160 રૂપિયા થઈ ગયા. નફો 115% બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરો, કરી લો, સીધે સીધો તમારો જવાબ આવી જશે. આ ગુણાકાર કરશો એટલે જવાબ આવશે આઈ થિંક 184. બસ થઈ ગયું. ચોકડી ગુણાકાર કરશો એટલે અગેન પૂછશો, કાંઈ ન આવડે તો 115% જોઈને તમને કંઈક યાદ આવવું જોઈએ. મને યાદ આવે છે 23. હવે કોઈ એમ ના પૂછે કે સાહેબ શું કામ યાદ આવે છે? ઘડિયા સારા હોય ને તો આ બધું યાદ આવે. આમાંથી 5 કાઢી નાખો એટલે ઓટોમેટિક 23 વધશે. કોઈ પણ સંખ્યાની અંદર 2, 4, 5, 8 આવા આંકડાઓ હોય ને કાઢી નાખવાના. આની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ વધે છે એવું શોધવાની ટ્રાય કરવાની. પણ અવિભાજ્ય સંખ્યામાં મહેરબાની કરીને કોઈ 5 ના લેશો. તમારે જોવું હોય ને તો આમાં શું શું વધે છે એ ટ્રાય કરવી હોય તો 3, 9, 11, 7 આવું મેં ભૂતકાળમાં કોઈ લેક્ચરમાં કીધેલું છે. આમાં તો કંઈ નથી, 23 છે. તો મહેરબાની કરી અને તમે 23 શોધવાની ટેવ પાડશો તો પણ વાર લાગશે, એના કરતાં સીધે સીધો દાખલો પણ ગણી શકશો. ન આવડતું હોય તો તમે 115માં ફાંફા મારી 23 શોધી અને ટીક કરી શકો છો, જો કંઈ ન આવડતું હોય તો. પણ આ ડિફિકલ્ટી લેવલ એકદમ નીચું છે એટલે અહીંયા હું નથી માનતો કોઈને સમસ્યા થાય. ચલો પાછું લખીએ આપણે 100 લખશું. આ શું છે? કોસ્ટ પ્રાઇસ. પછી પ્રોફિટ, અહીંયા શું કીધું છે? 90માં વેચવાથી 80ની વસ્તુ 90માં વેચો એટલે પ્રોફિટ જ થાય. અને અહીંયા શું આવે? સેલિંગ પ્રાઇસ. થઈ ગયું કે નહીં? હવે અહીંયા આ વખતે ખાલી ખાના રહેશે તો 100% એટલે શું થશે? કેટલી પ્રાઇસ છે? 80 રૂપિયા. વેચો છો કેટલામાં? 90માં. તો નફો કેટલો થશે? 10. બસ થઈ ગયું. શું પૂછ્યું છે? કેટલા ટકા 80ની વસ્તુ 90માં વેચવાથી કેટલા ટકા નફો કે નુકસાન થાય એટલે આ શોધવાનું છે. બસ થઈ ગયું. થઈ ગયું ને? અહીંયા તમારે કંઈ લખવાની જરૂર નથી. ભાઈ ન સમજાણું, હું ફરીથી લઉં છું. જુઓ ભાઈ, 100% તો અહીંયા સીધે સીધા આપણે લખી જ નાખ્યા. હવે આ કોઈ વસ્તુ બીજા કોઈ ટકા અવેલેબલ નથી એટલે અહીંયા તમે કંઈ નહીં કરી શકો. તો આગળ 80 રૂપિયા અને 90 રૂપિયા આપેલા છે. 80 રૂપિયા શું છે? મૂળ કિંમત. અને 90 રૂપિયા શું છે? વેચાણ કિંમત. તો એ તો લખી શકશો ને, 80 રૂપિયાની વસ્તુ તમે 90 રૂપિયામાં વેચો છો એનો મતલબ આખા ગામને ખબર પડે, 10 રૂપિયાનો નફો થશે. હવે શોધવાનું શું છે? તો કે કેટલા ટકા નફો કે નુકસાન થશે. તો અહીંયા સીધો આન્સર આવશે તમારો, 80ની વસ્તુ 90માં વેચો છો એટલે નફો થાય. એટલે ખોટવાળા જવાબ તો સીધે સીધા ઉડી જ જશે. કાં બી આવે ને કાં ડી આવે, પાક્કું. હવે ગણવો હોય તો ગણી શકો છો, મોઢે ખબર પડે 10%થી વધારે નફો થાય એટલે 12.5% થાય, જો અંદાજા મારી શકતા હોય તો. બાકી કાયદેસર ગણીએ, આ શોધવાનું છે એટલે ક્વેશ્ચન માર્ક. સીધો ચોકડી આવશે, 8મા ભાગનો નફો ઘણા લોકો એવું કહેશે, 8મો ભાગ એટલે 12.5% થાય, એ રીતે કરી શકો છો. બાકી ગણવું હોય તો 10 × 100 અને ભાગ્યા કેટલા આવશે બાળકો? 80. આ ગણી લેજો, 12.5% આવશે. બસ થઈ ગયો આ જવાબ. 12.5% શું આવશે? પ્રોફિટ. ભાઈ બરાબર છે? શેર ન કર્યું હોય તો શેર કરી દેજો, મિત્રોને નિમંત્રણ આપી દેજો કે ફટાફટ જોડાઈ જાય. જોરદાર ચેપ્ટર ચાલી રહ્યું છે અને લાઈક તો તમે આઈ થિંક કરી દીધું હશે. પાછળથી જોડાયા હોય, ભૂલી ગયા હોય તો લાઈક કરી દેશો. એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂપિયામાં ખરીદે છે, તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે એટલે એની મૂળ કિંમત તમે કોઈ પણ ખર્ચ કરો છો તો મૂળ કિંમત સીધી ઊંચી આવશે. 4500માં લીધું, 1500નો ખર્ચો કર્યો, તમે રિપેરિંગ ટ્રાન્સપોર્ટેશન કંઈ પણ કર્યું હોય તો આની મૂળ કિંમત, ફાઇનલ મૂળ કિંમત કેટલી કહેવાય બાળકો? 4500 વત્તા 1500, ભાઈ સમજો છો ને, તો 6000 રૂપિયા થશે. અને વેચો છો કેટલામાં? 9000 રૂપિયામાં. પાકું વેચો છો 9000માં. 6000ની વસ્તુ 9000માં વેચો છો તો આખા ગામને ખબર પડે, નફો થાય. અને કેટલો થાય? 3000 રૂપિયા. કોઈ પણ નફો નુકસાન હંમેશા મૂળ કિંમત ઉપર જ ગણાય, એટલે કે 6000 ઉપર 3000નો નફો થયો. ક્યાંક લખવું હોય, ટેકાવું હોય તો ટેકાવી દેજો. કોઈ પણ જાતના નફા નુકસાન છે મૂળ કિંમત ઉપર જ ગણાય. 6000 રૂપિયા ઉપર 3000નો નફો એટલે સીધી ખબર પડે અડધો નફો થયો, એટલે કે 50% જવાબ આવે.
ડાયરેક્ટ જવાબ આપવો હોય તો, બાકી ગણવું હોય તો અહીંયા તમે 100% લઈ શકો છો, અને અહીંયા શું પૂછ્યું છે કેટલા ટકા નાખો એટલે સીધે સીધું અહીંયા ક્વેશ્ચન માર્ક મારી દો, ચોકડી ગુણાકાર કરો 50% જવાબ આવી જશે. અને કંઈ ન કરવું હોય તો નફાની નીચે મૂળ કિંમત લખો, નફો અને એની નીચે મૂળ કિંમત, અને ગુણ્યા કેટલા કરવાના 100. આ થઈ ગયું તમારું સૂત્ર. હકીકતમાં સૂત્ર કહેવાય જ નહીં, કોમન સેન્સ છે. નફો કેટલો છે? 3000, એટલે અહીંયા 3000 આવશે, અહીંયા 6000 આવશે, અને ગુણ્યા 100 કરશો એટલે ઓટોમેટિક 50% જવાબ આવી જશે. ભાઈ બરાબર છે, ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. જો આપણે 0 થી ચાલુ કર્યું છે, તમે જોશો 2-4 ક્વેશ્ચન પછી મેથડો બધી બદલાતી જશે. તમામ મેથડોને આપણે સમાવેશ કરવાનો છે. આજે યુટ્યુબમાં કોઈ એક ઋતુરાજ ઝાલા, આઈ થિંક, એણે ખૂબ સરસ કોમેન્ટ કરેલી કે 55 થી વધારે પ્રશ્નોનું અહીંયા સમાધાન એવરેજમાં કરાવેલું છે, એમાં પૂછાયેલા પૂછાઈ શકે એવા બધા પ્રશ્નો લઈ લીધા છે. આટલું તો સાહેબ કોઈ પૈસા લઈને નથી ભણાવતું. તો અહીંયા આ જ ચેપ્ટરને પણ આપણે એનાથી પણ વધારે સોલ્વ કરવાનું છે. તો હરખી રીતે જોજો, એ જ તમારી કિંમત છે, એ જ તમારી પેમેન્ટ છે. ચલો, એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે છે, એટલે 20,000 રૂપિયા શું થશે આ ખબર પડવી જોઈએ. 20,000માં વેચો છો તો 20,000 વેચાણ કિંમત થશે. બસ આપણે કંઈ નથી કરવાનું, જેને કંઈ નથી આવડતું એના માટે આ વસ્તુ લઉં છું, બાકી આ ક્વેશ્ચન જેને ફાવે છે એ તો મોઢે કરી હકશે. મૂળ કિંમત પછી નફો, નફો થાય છે ને તો નફો લખો, અને અહીંયા લખો વેચાણ કિંમત. બરાબર છે, આ 100% આવશે પાકું ને, બસ આટલું લખી નાખો. હવે શું કીધું છે, 25%, પેલા ટકાને પૂરા કરી નાખો, 25% નફો છે તો અહીંયા કેટલા આવશે બાળકો, 125%. ભાઈ મારી વાત સમજો છો, હાઉ બેઝિક થી ચાલુ કર્યું છે. હવે 20,000 રૂપિયા શું છે, તો કે 20,000 રૂપિયા વેચાણ કિંમત છે, લખી નાખો 20,000, બસ થઈ ગયો. પૂછ્યું છે શું મૂળ કિંમત કેટલી હશે, બસ આ કરી નાખો. હવે ચોકડી ગુણાકાર કરવાના છે, આ ગણતરી હું તમારા ઉપર છોડું છું કે જેથી કરી હું વધારે પ્રશ્નો તમને સોલ્વ કરાવી શકું. ચલો જઈશું આગળ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કોમેન્ટમાં લખી નાખજો શું જવાબ આવે છે. હવે એના પછીનો ક્વેશ્ચન, એક મકાન 50,000 રૂપિયામાં વેચતા તેની ઉપર 20% નુકસાન થાય છે. વાર્તા આપણી ચાલુ થઈ ગઈ, સીપી લોસ અને શું થશે એસપી. 100% તમારી કોસ્ટ પ્રાઇસ છે, 20% નુકસાન છે એટલે માઇનસ થશે, અને વેચાણ કિંમત થશે 80%. બસ આ લખી નાખો પહેલા. હવે શું કીધું છે, 50,000 રૂપિયા આ શું છે, મને કોઈ કહેશે 50,000 રૂપિયા સાહેબ વેચાણ કિંમત છે તો લખો અહીંયા 50,000, બસ થઈ ગયું. તો મૂળ કિંમત કેટલી હશે, બસ થઈ ગયું. ચોકડી મારી દઈશું, 100 ગુણ્યા આ વખતે હું ગણીશ, ગુણ્યા 50,000, અને ભાગ્યા કેટલા આવશે બાળકો, 80. ચલો થશે 20 ઉડે તો 5 અને 20 ઉડે તો 4, 4 ઉડે તો 12,500. તો 12,500 × 5 કરશો તો 62,500 રૂપિયા એની મૂળ કિંમત થશે. ભાઈ સમજાય એવું છે, એકદમ ઇઝી ક્વેશ્ચનોથી આપણે શરૂઆત કરી છે. ચલો હવેનો ક્વેશ્ચન, 500 રૂપિયાના વેપારમાં 20% નુકસાન થાય તો 100ના વેપારમાં કેટલા ટકા નુકસાન થાય? એટલું જ થાય. 500 ના ટકા હંમેશા કોન્સ્ટન્ટ હોય, અચળ રહે. 500 નો ધંધો કરો તો 20% નુકસાન એટલે 100 રૂપિયાનું નુકસાન થાય, 100 રૂપિયાનો ધંધો કરો તો 20 રૂપિયાનું નુકસાન થાય, પણ ટકાવારીમાં તો બધું 20% જ ગણાય. હંમેશા ટકાવારી 100 જ ગણવાની હોય. 500 ના વેપારમાં 20% નુકસાન એટલે આ સીધું 100 જ નુકસાન થયું, તો 100ના વેપારમાં કેટલું થાય, 20%. ટકા હંમેશા અચળ રહેશે, એ ચેન્જ ન થાય. અહીંયા હવે બીજો ક્વેશ્ચન જોજો, હવે ડિફિકલ્ટી સીધી વધતી જાય છે. 72 રૂપિયામાં વસ્તુને વેચો તો 10% નુકસાન થાય છે, તો 5% નફો લેવો હોય તો વસ્તુ કેટલામાં વેચવી પડે? આવા ક્વેશ્ચનો ફ્રીક્વન્ટલી પૂછાય છે, અને ખૂબ સરસ ક્વેશ્ચન છે. આવનારી એક્ઝામોમાં આવા ક્વેશ્ચનો જો જરા કે એને અઘરું કરવું હશે તો પૂછશે, અને પૂછાયેલા છે, આગળ તમે જોશો. તો ચલો મિત્રો, સૌથી પહેલા આ શું છે, 10% શું છે, નુકસાન. તો વેચાણ કિંમત કેટલી થાય? અહીંયા 2 વખત એને કીધું છે, આમ નહીં નામ કરો તો. સેલિંગ પ્રાઇસ કેટલી થશે, 10% નુકસાન જાય છે એટલે 90%. આ પહેલી વખતની વાત થઈ, 10% નુકસાનીથી વસ્તુ વેચો છે એટલે 90%માં વેચશો. હવે એ જ વસ્તુને તમારે શું કરવું છે, 5% નફો લેવો છે. તો બીજી વખત આ વસ્તુ વેચવાની થાય તો તમે કેટલામાં વેચશો, 105%માં. ભાઈ સમજો છો, 10% ખોટ એટલે આપણા મગજમાં શું આવે, 90%. 5% નફો એટલે આપણા મગજમાં શું આવે, 105%. મેં લખી નાખ્યું મૂળ કિંમત હંમેશા 100% જ હોય, એ પણ લખી નાખીએ. ચલો થઈ ગયું કામ તમારું તમામ. હવે શું કીધું છે કે 72 રૂપિયામાં વેચવામાં આવે પહેલી વખત, તો SP1 પહેલી વખતની વેચાણ કિંમત કેટલી થશે, 72. હવે એને પૂછ્યું છે કે 5% નફો લઈને વેચવી તો કેટલામાં વેચવી પડે, એટલે કે બીજી વખતની વેચાણ કિંમત કેટલી. બાળકો બરાબર છે, ચોકડી ગુણાકાર મારી દો, સીધે સીધો તમારો જવાબ આવી જશે, 105 × 72 અને નીચે કેટલા આવશે, 90. બસ થઈ ગયું. હવે આને તમે 9 ઉડાડો તો કેટલા આવે, 8. 9 ઉડાડો તો કેટલા આવે, 10.
હવે પાંચે ઉડાડો તો 21, પાંચે ઉડાડો તો બે, બે ઉડે તો 4, 84 રૂપિયા આવે. તો જવાબ શું આવશે? 84 રૂપિયા, ઓપ્શન સી. મેં આ એક રીતે ક્વેશ્ચન શીખવાડ્યો છે. અહીંયા હું થોડોક ટાઈમ પાસ કરીશ. પેલા તો ન આવડે તો શું કરવું એ શીખી લઈએ. તમારે 5% નફો લઈને વેચવી છે, એટલે 105% વેચવાની છે. 105% જોઈને શું યાદ આવે? કઈ ન સમજાણું હોય તો છેલ્લું વાક્ય વાંચો. ટકાવારીમાં હંમેશા છેલ્લું વાક્ય વાંચી અને ટકા નક્કી કરો. 5% નફો એટલે 105% કન્ફર્મ. 105% જોઈને હમણાં મેં થોડી વાર પેલા કીધેલું કે મને 3 યાદ આવે, મને 7 યાદ આવે. જવાબ એવો જ આવે જેની અંદર 3 હોય, જેની અંદર 7 હોય. જોઈને સીધી ખબર પડી જાય કે સી જવાબ એવો છે કે જેની અંદર 7 પણ છે, 12 + 7 = 84, અને એની અંદર 3 પણ છે. તો અહીંયા સીધે સીધો આન્સર આવશે 84, જો કંઈ ન આવડે તો. અને આ મેં શીખવાડ્યું કાયદેસરની રીતે. આના સિવાય પણ એક રીતે હું તમને શીખવાડવા માંગીશ, કેમ કે એ પણ બહુ મસ્ત મેથડ છે. કશું કર્યા વિના, આવું કંઈ પણ રામાયણ કર્યા વિના તમે કરી શકશો. આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને મેજિકલ ટ્રાયંગલ મેથડ શીખવાડવાનો છું, પણ એના થોડાક અંશોની શરૂઆત આપણે કરી લીધી છે. તો એ મેથડ પ્રમાણે આગળ વધીએ. મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખો કે ગમે ત્યારે કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત આપેલી હોય ને, આ લખી રાખજો, મૂળ કિંમત આપેલી હોય ને એટલે ટકા હંમેશા ગુણાકારમાં આવે, અને વેચાણ કિંમત આપેલી હોય ને એટલે ટકા હંમેશા ભાગાકારમાં આવે. આ કાયમ માટેનો નિયમ છે. મૂળ કિંમત આપેલી હોય તો ટકા હંમેશા ગુણાકારમાં લેવા, અને વેચાણ કિંમત આપેલી હોય તો ટકા હંમેશા ભાગાકારમાં લેવા. તમને એવો પણ પ્રશ્ન થશે કે સાહેબ આવું શું કામ? તો કે કોઈ પણ ટ્રાન્ઝેક્શનની, ધંધાની શરૂઆત વસ્તુ ખરીદવાથી, એટલે કે મૂળ કિંમતથી થાય. તો મૂળ કિંમતથી થાય એટલે લાઇનમાં કન્સિક્યુટિવ ક્રમશ ટ્રાન્ઝેક્શન ચાલે, એટલે લાઇનમાં તો આ જ ચાલે ને, એને ગુણાકાર કહેવાય. કહેવાય કે નહીં? હવે વેચાણ કિંમત આપેલી હોય, વેચાણ કિંમત ક્યારે આવે? કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં વેચાણ કિંમત સૌથી છેલ્લે આવે. તો છેલ્લેથી તમારે પહેલે જવું છે, એટલે કે ઉલટું જવું છે. 21મી સદીમાંથી 20મી સદીમાં જવું છે. બેક સાઈડ જવું હોય તો હંમેશા બધું ઉલટું થાય, એટલે ટકા નીચે આવે. આ રીઝન છે કે સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત આપેલી હોય તો ટકા છેદમાં આવે, અને મૂળ કિંમત આપેલી હોય તો ટકા અંશમાં આવે એનો. બરાબર છે મિત્રો? હવે એ રીતે આ દાખલો ગણીએ. સૌથી પહેલા જોજો, હું આ રીતે જોરદાર છે, કઈ લખવું નહીં પડે. કેટલા રૂપિયા છે? 72. આ લખી નહીં કા. આ શું છે મને કોઈ કહેશે? આ છે આપણી વેચાણ કિંમત. હમણાં જ મેં કીધેલું, વેચાણ કિંમત હોય એટલે ટકા છેદમાં આવે. પાકું પાકું જોજો. હવે શું થયું છે? 10%. આ 10% શું છે? નુકસાન. 10% નુકસાન એટલે 90%. કોઈ 10% જિંદગીમાં નહીં લખે, કાળકામાં ના સમજે. 10% નુકસાન એટલે સીધે સીધા નીચે આવે 90%. હવે આખું શું થયું કહેવાય? મૂળ કિંમત થઈ ગઈ ને, હતી વેચાણ કિંમત, એમાંથી નીચે ટકા લખો એટલે શું થઈ ગયું? મૂળ કિંમત. તો આ મૂળ કિંમત થઈ ગઈ. મૂળ કિંમત થઈ ગઈ છે તો હવે શું આવશે? ગુણાકાર. અને હવે ટકા કેટલા છે? 5% નફો. તો કેટલા લખશો બાળકો? 105%. લો થઈ ગયું. હમણાં મેં કેલ્ક્યુલેશન કરેલી છે, વસ્તુ આવીને ઉભી રહી ગઈ. આનો જવાબ સીધે સીધો આવશે 84. તમે જુઓ, આટલું જ લખવાનું છે. આ મેથડનો મિત્રો ફાયદો શું છે ખબર? ન સમજાય ને તો પણ તમે જવાબ આપી શકશો. બરાબર છે? તો આપણે આ રીતે પણ દાખલાઓ કરી શકીએ છીએ. તમારે ખાલી યાદ રાખવું પડશે, વેકી આપેલી હોય તો છેદમાં ટકા લખવા, મૂકી આપેલી હોય તો ગુણાકારમાં ટકા લખવા, અને મૂકી હંમેશા 100% હોય. આટલું યાદ રાખો, બાકીનું મારા ઉપર છોડી દો. બધી મેથડો આપણે કરતા જઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રવીણે 1 બેગ 360 માં વેચી. ચલો, તમને કઈ મેથડ ફાવી જરા કોમેન્ટમાં કરજો. વિશાલભાઈ કોમેન્ટ આવે એટલે મને કહેજો, તો આપણે એ મેથડ પ્રમાણે આગળ વધશું. મને આ મેથડમાં મજા આવે છે. 1360 માં વેચી એટલે 1300 રૂપિયા વેચાણ કિંમત છે, બસ સીધો લીટો કરી જ નાખો. છેદ માટે તૈયાર થઈ જાઓ. શું થયું છે? 15% નુકસાન. તો નીચે કેટલા આવે? 85%. બરાબર છે ને? નુકસાન છે તો 100 માંથી માઇનસ થશે. અને હવે શું કરવું છે? 35% લાભ લેવો. ભાઈ આ શું થાય? નીચે ટકા લખો ને એટલે ઓટોમેટિક મૂળ કિંમત થઈ જાય આખું સર્કલ. તો મૂળ કિંમત થઈ ગઈ. હવે ગુણાકાર આવશે. 35% લાભ લેવો છે તો 135%. બસ થઈ ગયું. હવે આ તમે ગણી શકશો પાકું. હવે બીજી વાત, જો કાંઈ ન આવડે તો, મેં કીધું છે કે છેલ્લું વાક્ય વાંચું. 35% લાભ એટલે સીધા મનમાં કેટલા આવે? 135%. 135% જોઈ અને મને 9 યાદ આવે છે. 9 થી ભાગી શકાય જવાબ આવે. આમાં 9 થી કોને ભાગી શકાય? આને ન ભાગી શકાય, આને ન ભાગી શકાય, આને ન ભાગી શકાય, આને ભાગી શકાય. તમને ખબર છે 9 થી કોને ભાગી શકાય? તો કે જેનો સરવાળો 9 થતો હોય અથવા 9ના ગુણાંકમાં થતો હોય એને ભાગી શકાય. એવો એકમાત્ર જવાબ આ છે. તો તમે આખું ગણશો તો પણ જવાબ આવશે 2160. અને આ રીતે પણ તમે જુગાડ કરીને પણ લાવી શકો છો. બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન.
ઘણી બધી મેથડો કરવાની છે. એક વ્યક્તિ 3600 માં ટેબલ વેચે છે તો તેને 20% નફો થાય છે, જો તે 3150 માં વેચે તો તેને કેટલા ટકા નફો થશે? ભાઈ બરાબર છે. હવે અહીંયા તમે શું કરશો, 3600 માં વેચે છે તો 20% નફો થાય છે, બરાબર છે. તો ટેબલની કિંમત કેટલી હશે? 3600 રૂપિયા છે ભાગ્યા 120%. હમણાં જ મેં કીધું ને, આ એક રીતે હું 2-3 રીતે તમને દાખલો કરાવીશ. તો આની કિંમત સીધી કેટલી આવે? 3000 રૂપિયા. આ શું આવે? છેદમાં ટકા લખો એટલે મૂળ કિંમત આવે. હું વારંવાર બોલીશ તો આને શું કહેવાય? મૂળ કિંમત. બાળકો બરાબર છે. હવે 3000 નું ટેબલ છે, જો એ ટેબલને તમે 3150 માં વેચો, 3000 ની વસ્તુ 3150 માં વેચો તો 150 રૂપિયાનો નફો થાય. નફો કેની ઉપર હોય? નફો મૂળ કિંમત ઉપર હોય તો નીચે મૂળ કિંમત આવે ને ઉપર નફો આવે, બસ થઈ ગયો. અને ગુણ્યા 100 કરોડ એટલે ટકા મળી જાય. હકડો 72, 1, 2, 3, 3 ઉડે તો 5% નફો થશે. આ જવાબ આવી ગયો. આ મેં ટ્રેડિશનલ મેથડથી દાખલો ગણાવ્યો. હવે આને થોડો વ્યવસ્થિત રીતે ગણીએ. ચલો, કઈ રીતે ગણી શકાય? તો કે આ 3600 રૂપિયા શું છે? વેચાણ કિંમત પ્રથમ વખતની, એટલે SP1 કેટલી આવશે બાળકો? 3600. બીજી વખતની વેચાણ કિંમત કેટલી છે મને કોઈ કહેશે? 3150. ભાઈ મેં બરાબર લખ્યું છે, પહેલી વખતની વેચાણ કિંમત 3600 છે, બીજી વખતની વેચાણ કિંમત 3150 છે. આ મેં બરાબર લખ્યું છે. હવે એને ટકા જે આપેલા છે સામે લખીએ, શું થાય છે? 20% નફો. તો 3600 બરાબર શું આવે? 120%. ભાઈ બરાબર છે. તો 3150 બરાબર કેટલા થઈ ગયું ને? અહીંયા કદાચ ન દેખાતું હોય તો હું અહીંયા લખીશ, 3600 અને 3150. આ પ્રથમ વખતની વેચાણ કિંમત છે, આ બીજી વખતની વેચાણ કિંમત છે. 3600 એટલે 20% નફો, એટલે હંમેશા 120% લખવાના. તો 3150 એટલે કેટલા? આ સીધો જવાબ મળશે. ચલો, 3150 ગુણ્યા 120%, અને નીચે કેટલા આવશે બાળકો? 3600 થશે. 1, 2, 1, 2 બારે ઉડે તો 3, 3 ઉડે તો 105. તો કેટલી વેચાણ કિંમત આવે બીજી વખત? 105%. મૂળ કિંમત કેટલી હોય? 100%. વેચાણ કિંમત કેટલી થઈ? 105%. તો શું થયું? 5% નફો. તો સીધે સીધો જવાબ આવશે ઓપ્શન બી. તમે આ રીતે પણ કરી શકો છો અને આ રીતે સમજીને પણ કરી શકો છો. બરાબર છે મિત્રો. અને ઘણા એવું કહેશે સાહેબ કાંઈ ન આવડે, તો કાંઈ ન આવડે ને તો થોડુંક આંકડાઓ જોવાની ટેવ પાડવી પડશે. આ જ આંકડો છે ને 105 ના 3 ગણા છે, છે કે નહીં? તો શું આવે જવાબ? 105. 105 એટલે અહીંયા નફો પૂછેલો છે, તો એમાંથી 100 માઇનસ થાય તો સીધે સીધો જવાબ આવે 5% નફો. તમે આ રીતે પણ કરી શકો છો. પણ મિત્રો, એક વસ્તુની ચોખવટ કરી દઉં કે કાંઈ ન આવડે એ રીતે જવાબ આપવો હોય ને તો પણ અમુક મગજ તો તમારે ચલાવવું જ પડશે. એટલે જ કહું છું કે શીખવાની ટ્રાય કરો, ન આવડે ત્યારે જ એ મેથડને પકડશો. બરાબર ને? ચલો લઈશું નેક્સ્ટ. હા, એક વેપારી એક પુસ્તક રૂપિયા 42 માં વેચતા 40% નફો મેળવે છે, તો 50% નફો મેળવવા પુસ્તક કઈ કિંમતે વેચવું જોઈએ? આ બધા કાયદેસરના ક્વેશ્ચનો છે અને અત્યારે જી ભર કે આ ક્વેશ્ચનો પૂછાય છે, એટલે આ પણ ક્વેશ્ચન ખૂબ સરસ કહેવાય, પૂછાઈ શકે તેવો. ચલો લઈશું. હા, સૌથી પહેલા જો તમારે ક્યાંયથી ચાલુ કરવું હોય, 42 થી ચાલુ કરવું છે, ચલો એનાથી કરીએ. બે રીતે હું દાખલો ગણીશ. આ 42 આ શું છે? તો કે વેચાણ કિંમત છે, એટલે સીધા ટકા નીચે આવે. કેટલા ટકા છે? 40%. તો નીચે શું આવશે બાળકો? 140%. તો હવે આ શું થઈ ગયું કહેવાય? આ થઈ ગયું. જો આટલો ભાગ છે ને એ સેલિંગ પ્રાઇસ કહેવાય, અને આખો ભાગ છે ને એ હંમેશા મૂળ કિંમત કહેવાય. નીચે ટકા લખો એટલે ઓટોમેટિક મૂળ કિંમત થઈ ગઈ. તો હવે મૂળ કિંમત છે તો ગુણ્યા આવશે. ગુણ્યા શું છે? 50% નફો લેવો છે. તો કેટલા ટકા લખવાના? 150%. ઘણાને આ બધું એમ લાગતું હશે કે સહેલું છે, આ પેલા ગણ્યા હોત ને તો સહેલા નહોતા, હવે જ સહેલું લાગશે. થઈ ગયું ને? ચલો હવે કાપા કાપી કરશું. આ ઉડી જશે, આ ઉડી જશે, 14 ઉડે તો 3, 15 ધેરીને 45, બસ થઈ ગયું. તો જવાબ શું આવશે? 45. પાકું? તો આ રીતે તમે દાખલન કરી શકો છો. હવે બીજી વાત, કાંઈ ન આવડે તો આ વખતે આજે આપણે રોજ લઈશું, તમારો શોખ પૂરો કરશું. કાંઈ ન આવડે, 50% નફો એટલે શું યાદ આવે બાળકો? 150%. 150% એટલે 3 થી ભાગી શકાય એવો જવાબ આવે. આ ન આવે, 4 ને 3, 7 ને 5, 12 આવી શકે છે, આ આવી શકે છે, આ આવી શકે છે, આવી શકે છે. હવે બીજી વાત કે 42 ની અંદર પણ શું હતું? 3. તો અહીંયા બીજો 3 આવશે, એટલે કે 9 થી ભાગી શકે એવો જવાબ આવે, એટલે કે 45 રૂપિયા આવે. તમે આ રીતે પણ કરી શકો છો. બરાબર છે મિત્રો. તો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ઘણાને એવો ડાઉટ થાય કે સાહેબ 42 ની અંદર તો 7 પણ હતા, તો જવાબમાં 7 આવવા જોઈએ ને, તો શું કામ ન આવ્યા? 45 માં તો 7 નથી.
એનું કારણ છે મિત્રો કે 40% નફો હતો એટલે છેદમાં 140 આવ્યા, તમે જોઈ શકો છો અહીંયા 7 કપાઈ ગયા. એટલા માટે જ કહું છું કે કોણ જીવશે અને કોણ મરશે એ તમને ખબર પડવી જોઈએ, તો જ તમારું રિફ્લેક્શન 100% સાચું પડે. જો કંઈ ન ખબર પડતી હોય તો કંઈક સાચું પડશે, ક્યારેક ખોટું પડશે. બરાબર છે ને મારી વાત? એટલે જ કહું છું કે સમજવાની ટ્રાય કરો. જો સમજવાની ટ્રાય કરશો તો જંગ જીત્યો રે મારો કાણિયો. ચલો, આ પણ ક્વેશ્ચન અઘરો છે, મેં શીખવાડ્યો નથી, ટ્રાય કરો. જે લોકો શીખેલા હશે કરી શકશે, બીજાને તકલીફ પડશે. જોઈએ આનો જવાબ કેટલા સ્ટુડન્ટ સાચો આપી શકે છે. તમારે કરવાનો છે, પછી હું તમને સરસ રીતે કરાવીશ. 1 રૂપિયાની 12 નારંગી વેચતા તેને 20% નુકસાન થાય છે. જો 20% નફો કમાવવો હોય તો 1 રૂપિયાની કેટલી નારંગી વેચવી જોઈએ? ચલો ફટાફટ મંડો ગણવા જોઈએ કે શું થાય છે. રીના સોલંકી એમ કહે છે, હેકડો બો ત્રે કચ્છથી. ના, હું કચ્છથી નથી બેન, પણ એ મને થોડુંક ફાવે છે, હું બોલી ગયો. ચલો ભાઈ ફટાફટ મને જવાબ આપો, શું જવાબ આવશે? 1 રૂપિયાની 12 નારંગી વેચતા 20. ખૂબ સરસ ક્વેશ્ચન છે. કેવો? ખૂબ સરસ. ક્લાસ 1-2 થી લઈને ગમે ત્યાં પૂછી શકાય છે. અને ઓનલાઈન વિડીયામાં તમે જોશો ને તો ગામ તમને ભણાવતા ભણાવતા 15-20 મિનિટ અહીંયા આરામથી ટાઈમ પાસ કરશે. આપણે એને ચૂટકી બજા કે કરવાનો છે અને પૂછાઈ શકે તેવો છે. થોડુંક એ લેવલવાળું સામાન્ય બુદ્ધિથી સોલ્વ થાય એવું પેપર સેટર જો પૂછવા માંગતો હોય ને તો આવા પ્રશ્નો પૂછી શકશે. તો આ ખૂબ સરસ ક્વેશ્ચનની કેટેગરીમાં આવશે. ચલો ફટાફટ કરો અને મિત્રો શેર કરો ફટાફટ. મેક્ઝિમમ સ્ટુડન્ટ ઓનલાઈન હોવા જોઈએ, બરાબર છે? તો શેર પણ તમારા મિત્રોને કરી દો. રેકોર્ડેડ વિડીયો તમે જોશો અને લાઈવ જોશો એમાં ઘણો ફરક પડશે. ચલો હિરલ ઠક્કર કહે છે 8, કુલદીપસિંહ કહે છે 8, બરાબર છે. ચૌધરી સંકેત એવું કહે છે કે રૂપિયાની 16 વેચવી છે. 12 વેચો છો તોય નુકસાન થાય છે, 16 વેચશો તો વધારે નુકસાન થાય. કોમન સેન્સ એટલું પાકું છે કે 12 નારંગી વેચવાથી લોસ થતો હોય, તમે પોતે વેપારી છો, 12 નારંગી વેચવાથી તમને નુકસાન થતું હોય તો તમે શું કરશો? નારંગી ઘટાડશો. તો જવાબ અહીંયા 12 થી નાનો આવશે. તો 1 રૂપિયાની કેટલી નારંગી વેચવી જોઈએ? તો જવાબ શું આવશે? 8. 12 થી ઓછો, બસ થઈ ગયો. ખબર પડે છે ને કે 1 રૂપિયાની 12 નારંગી હું વેચીશ તો મને નુકસાની થશે, તો હું ગ્રાહકને શું કરીશ? ઓછી નારંગી આપીશ કે જેથી કરી નુકસાનીમાંથી હું પ્રોફિટમાં આવું. તો જવાબ તમારો 12 થી ઓછો આવે એટલે 8 આવે. આ તો અહીંયા જવાબો એટલા સરસ આપેલા હતા એટલે થઈ ગયું. આપણે તો કાયદેસર શીખવું પડે. માની લો કે જવાબ અહીંયા 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય તો શું કરશો? શીખવાનું તો છે જ, પણ દર વખતે કાયદેસર ગણવા કરતા પહેલા એકવાર જવાબ જોઈ અને જો સીધો જવાબ મળી જતો હોય સામાન્ય બુદ્ધિથી તો એમાં શું ખોટું છે? બરાબર ને? ચલો હવે અહીંયા ગણશું આપણે. જો કાયદેસર ગણવો હોય ને તો શું થાય ખબર છે? 1 રૂપિયાની પહેલા તો શું થયું? 20% નફો. પહેલા હું કાયદેસર ગણાવું છું અને પછી મોઢે કેમ ગણાય એ પણ શીખવાડું છું. 20% નુકસાન જાય છે એટલે હવે ગામના મનમાં સીધા 80% આવે છે. 80% બરાબર 1 નારંગીની કેટલી કિંમત થાય? 1 રૂપિયાની 12 એટલે 1/12 થાય. હવે શું કરવું છે? 20% નફો એટલે કેટલા થશે બાળકો? 120% બરાબર કેટલા? બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? ચલો હવે મારશું ચોકડી. તો 120 ગુણ્યા 1/12 અને છેદમાં કેટલા આવશે બાળકો? 80. બસ થઈ ગયું. તો શું થશે? 12 ઉડે તો 10, 1/8. શું આવશે જવાબ? 1/8. 1 નારંગીની કિંમત થઈ. તો 1 રૂપિયામાં કેટલી નારંગી? 8. બસ થઈ ગયું. આમે કાયદેસર ગણ્યો. પણ મિત્રો અહીંયા એક વસ્તુ તમને હું બીજી કહું, સરખું ધ્યાન આપજો. 100 રૂપિયાની વસ્તુ 120માં વેચી એટલે કે ઊંચા ભાવે વસ્તુ વેચો તો નફો થાય. એવી રીતે જો ખાલી વસ્તુની જ સંખ્યા આપેલી હોય 10 નારંગી 8 નારંગી તો 10 નારંગી વેચતા હોય એની જગ્યાએ ઓછી વેચો તો નફો થાય. થાય ને? 10 નારંગીમાં જેટલો નફો થતો હોય 1 રૂપિયાની 10 નારંગી વેચવામાં નફો થતો હોય એના કરતા ઓછી નારંગી વેચો તો નફો વધારે થાય. ટૂંકમાં ઓછું કરો તો નફો વધે. ઉલટું છે, વ્યસ્ત પ્રમાણ છે. તો અહીંયા ટાઈમ એન્ડ વર્ક જેવું લાગુ પડશે. જોજો હું ફરીથી કરું છું. પેલા તો કેટલા ટકા છે? 20% નુકસાન છે. સોરી, 20% નુકસાન છે તો કેટલા આવે? 80% બરાબર શું આંકડો છે? 12 નારંગી. પછી શું છે? 20% નફો તો 120% બરાબર કેટલા? આવું તો તમને લગતા આવડે. 20% નુકસાન એટલે 80% બરાબર 12 નારંગી તો 120% બરાબર કેટલી? આવું લગતા આવડે. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન નહીં કરવાનું, મલ્ટિપ્લિકેશન થશે સીધું. શું કામ? વ્યસ્ત પ્રમાણ છે.
તમે આવું તમારી નોટબુકમાં ટપકાવી પણ શકો છો કે જ્યારે માત્ર ને માત્ર નંબર ઓફ આઈટમ આપેલી હોય ત્યારે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાની જગ્યાએ સીધું મલ્ટિપ્લિકેશન કરવું, એટલે કે આ અને આનો ગુણાકાર ભાગ્યા 120. કાયમ માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ, પણ જ્યારે સંખ્યા આપેલી હોય, માત્ર સંખ્યા, 12 છે ને, 12 નારંગી પછી કેટલી નારંગી, તો સંખ્યા આપેલી હોય, સંખ્યા શોધવાની હોય ત્યારે તમે આ રીતે કરી શકો છો. ચલો ચોકડી નહીં થાય તો 80 × 12 અને નીચે કેટલા આવશે, 120. સીધો જવાબ આવી ગયો, કંઈ પણ નથી કર્યું, 8 લાખમાં સીધો જવાબ આવી ગયો. ખબર પડી? તો જ્યારે પણ નારંગી અથવા તો કોઈ પણ આઈટમની સંખ્યા આધારિત કેલ્ક્યુલેશન કરવાની હોય ત્યારે ચોકડી ગુણાકાર ન કરતા સીધો ગુણાકાર કરવો, ઉપરની બંને સંખ્યા ઉપર અને નીચેની સંખ્યા નીચે, સીધે સીધો જવાબ મળી જશે. જો તમે મારો અપ્રામાણિક વેપારી વાળો વિડીયો જોયો હોય તો એમાં પણ આપણે આવું જ કરતા હતા, બરાબર છે? જ્યારે વસ્તુ ભાવ આપેલો હોય તો સીધે સીધું ગણાય, પણ જ્યારે વસ્તુ આપેલી હોય ત્યારે આપણે શું કરતા હતા, 100 ગ્રામ વજન અને 90 ગ્રામ વજન, તો આપણે ઉલટું લખતા હતા. જો તમે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, હવે તમને સમજાઈ જશે. તો ગમે ત્યારે વસ્તુ વિશે વાત કરવામાં આવે ત્યારે વસ્તુ વધે તો નફો ઘટે, વસ્તુ ઘટે તો નફો વધે, ઇન ટર્મ્સ ઓફ સેલિંગ, બરાબર છે ને મારી વાત? તો આ એ જ રીતે મેં અહીંયા ગણ્યું છે. અને આવો નવો ક્વેશ્ચન હું તમને બીજો આપું છું. ચલો મંડો ગણવા. છગનભાઈએ 1 રૂપિયામાં 6 ચોકલેટ ખરીદી, જો તેને 20% નફો લેવો હોય તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઈએ? હવે અહીંયા એને શું કર્યું, હું જ ગણું છું. ચલો 1 રૂપિયામાં 6 ચોકલેટ ખરીદી, એટલે આ ખરીદ કિંમત થઈ તો 100% થયા. 100% બરાબર કેટલી ચોકલેટ? હું આઈટમમાં જ પડીશ, ક્યાંય વસ્તુમાં નહીં પડું. શું આવે? 6 નંગ. હવે શું કરવાનું છે? 20% નફો લેવો છે, એટલે 120% આવે. ભાઈ સમજો છો, આ સનાતન સત્ય તમને જોવું બહુ અઘરું છે. ઘણી બધી કેલ્ક્યુલેશનો ભૂતકાળમાં કદાચ કરતા હશો. તો અહીંયા સીધો ગુણાકાર થશે. 100% અહીંયા 1 રૂપિયામાં 6 ચોકલેટ ખરીદો છો, તમે ખરીદ કરો છો, એટલે કે 100% કોસ્ટ પ્રાઇસ 100% થાય. 100% બરાબર 6 ચોકલેટ, તો 120% બરાબર કેટલી? એ ચોકલેટો શું થશે? ટકા વધે છે એટલે ચોકલેટો ઘટશે. ગુણાકાર સીધો થશે, 100 × 6/120, તો શું આવશે? સીધે સીધો જવાબ આવશે 5. 1 રૂપિયામાં 5 ચોકલેટ વેચશો એટલે ઓટોમેટિકલી તમારો નફો થઈ જશે. કેટલો નફો થશે? 20%. તો આ બેસ્ટ મેથડ છે, અને થોડું યાદ રાખવું પડશે કે વસ્તુ કાયમ બધા દાખલામાં કામ આવશે, ખાલી આ જ ક્વેશ્ચન નથી. જ્યાં જ્યાં નંબર ઓફ આઈટમ આવશે ત્યાં દરેક જગ્યાએ આ ક્વેશ્ચન તમને કામ આવશે, બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એ ગામ બરાબર જ કોમેન્ટો કરે છે ને, 5-5 જો ધડાધડ બધા જવાબ આપે છે. ચલો તો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક વેપારીએ આ ક્વેશ્ચન એક વખત હું યુટ્યુબ ઉપર કોઈ ખબર નહીં કોઈ એક ચેનલ ઉપર ચાલતો હતો, ભણાવવામાં આવતો હતો. તેઓ શ્રીએ પહેલા તો પોતે થોડીક વાર મૂંચવાઈ ગયા, અને પછી તેઓ શ્રી ગણવામાં ભયંકર ટાઈમ પાસ એણે અહીંયા કરેલો. ઓલમોસ્ટ 1/2 વિડીયો એણે આના ઉપર પૂરો કરી નાખેલો. ચલો આ ક્વેશ્ચન હું તમને આપું છું, હું પણ થોડો ટાઈમ પાસ કરું, જોઈએ આનો જવાબ કેટલા લોકો સાચા આપી શકે છે. અને આ ક્વેશ્ચન મિત્રો ખાલી આ એક જ પેપરમાં નથી પૂછાણો, આ સિવાય ઘણી બધી જગ્યાએ પૂછાણો છે. ક્વેશ્ચન રેવન્યુ તલાટીનો છે, પણ જીપીએસસી ક્લાસ 1-2માં પણ આ ક્વેશ્ચન અઘરો ગણાય, એટલો સરસ ક્વેશ્ચન છે. કોમન સેન્સથી પણ તમે ગણી શકશો અને એનાથી તમે સારો એવો જવાબ પણ લાવી શકશો. ચલો ક્વેશ્ચન શું છે? એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચી, તો તેને 20% નુકસાની ગઈ. જો 20% નફો લેવો હોય તો વેપારીએ 24 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? પેલા 40 રૂપિયાની વાત હતી અને હવે 24 રૂપિયાની વાત છે. તો તમે જવાબ જુઓ, આનો આન્સર શું આવે છે, ફટાફટ કોમેન્ટ કરો. ચલો ભાઈ જોઈએ કોણ સૌથી પહેલા જવાબ આપે છે. ખૂબ સારો ક્વેશ્ચન છે, અને મને આનંદ થશે કે જો આનો કોઈ સાચો જવાબ આપી શકે. શ્વેતા રાઠોડ કહે છે 18. હું કહેતો નથી અત્યારે શ્વેતાબેન તમારો જવાબ સાચો છે કે ખોટો. હું ખોટો કહીશ તો ગામ બીજો જવાબ પકડશે, સાચો કહીશ તો ગામ ફોલો કરશે, બરાબર છે? તમે દિલથી ગણો, વ્યવસ્થિત રીતે ગણો. હર્ષા કહે છે 18. ચૌહાણ ચેતનકુમાર કહે છે 18. હિરલ ઠક્કર કહે છે 18. મોલેશ છત્રપતિ 18. રાઠોડ બ્રધર્સ લાઈક શેર. હા ભાઈ બરાબર છે, સાવ ફ્રીમાં જ છે, લાઈક શેર કરવું, કરો ભાઈ. રાઠોડ બ્રધર્સની તો વાત માનો, મારી ન માનો તો કંઈ નહીં. યોગેશ બલદાણિયા 18. ચૌધરી સંકેત 18. અજય ગોયલ 18. ભરતભાઈ રબારી 18. બધાના જવાબ સાચા છે ભાઈ, જવાબ આવશે 18. ગામ આખાનો, હવે ગામ આખું કહેતું એટલે આપણે માનવું જ પડે. તો આને ગણશું કઈ રીતે?
જુઓ મિત્રો, એક વસ્તુ તમે કાં તો નારંગી સરખી કરો અને કાં તો રૂપિયા સરખા કરો. નારંગી તમને એક જ વાર આપેલી છે તો રૂપિયા સરખા કરશું આપણે, કરશું ભાઈ. 40 રૂપિયામાં કેટલી નારંગી? 40 રૂપિયામાં 45 નારંગી છે કે નહીં? તો 24 રૂપિયામાં કેટલી થાય? બાકી બધું સરખું રહેશે. જો 40 રૂપિયામાં તમે 45 નારંગી વેચી અને 20% લોસ કરતા હોય તો સેમ વસ્તુ 24 રૂપિયામાં કેટલી નારંગી વેચવાથી 20% લોસ થાય? એને જે પ્રશ્ન પૂછ્યો છે એ બાજુ હું જોઉં છું. તો આ તો ચોકડી ગુણાકાર થશે ને, રૂપિયા અને નારંગી આવી છે. નકરી નારંગી હોત ને તો સીધો ગુણાકાર થાત. તો 24 × 45 અને નીચે કેટલા આવશે બાળકો? 40, બરાબર છે. ચલો, 5 × 9 = 8, 8 × 3 = 24, એટલે કે 27 નારંગી વેચવી જોઈએ. 27 નારંગી તમે વેચો તો શું થાય છે? 20% લોસ જાય છે. લોસ જાય છે ને, તો કેટલા ટકા થયા? 80%. 80% બરાબર 27. હવે શું કરવું છે તમારે? 20% નફો. તો 120% બરાબર કેટલા? જવાબ ઉપરથી દાખલો તમે ગણી શક્યા હોત, પણ આપણે સીધે સીધો ગણીએ છીએ. ભાઈ સમજાણું, હું બીજી વાર લઈશ. ચલો, 40 રૂપિયામાં કેટલી નારંગી વેચશો તમે? 45 નારંગી. તો આ જ ભાવે તમે 24 રૂપિયામાં કેટલી નારંગી વેચશો? મેં 24 સુકામ લીધા એ તમને ખબર પડી ગઈ હશે. આપણે જે સાઈડ જવાનું છે એ દિશામાં ગતિ કરવાની, 24 સાઈડ જવાનું છે, થઈ ગયું ને? ચલો, તો 24 × 45 અને ભાગ્યા કેટલા થશે બાળકો? 40. 8 × 3 = 8, 5 × 5 = 9. ટૂંકમાં 27 નારંગી તમારે વેચવી જોઈએ. 40 રૂપિયામાં 45 વેચો કે 24માં 27 વેચો, બધું હરખું જ થશે. મેં નારંગીનો ભાવ હરખો ગણ્યો, પાકું ને? ચલો, આમે ન સમજાતું હોય તો હું બીજી રીતે લો. 40 રૂપિયામાં 45 નારંગી વેચો છો તો 45 ભાગ્યા 40, એટલે 1 નારંગીની કિંમત થશે અને ગુણ્યા કેટલા આવશે બાળકો? 24 રૂપિયા. લો, થઈ ગયું ને? તો આ 1 રૂપિયાની નારંગી તો 24 રૂપિયામાં કેટલી? 8 × 3 = 8, 5 × 5 = 9. તો 24 રૂપિયામાં 27 નારંગી આવે. તમે આ રીતે પણ કરી શકો છો. થશે. હવે 27 નારંગી એટલે શું થયું તમને? 20% ખોટ. તો 80% = 27, બરાબર છે ને? હવે શું કરવાનું તમારે? 20% નફો. તો 120% બરાબર કેટલા? હવે ચોકડી ગુણાકાર નહીં થાય, શું કામ? તો કે ખાલી આઈટમ જ છે, બરાબર ને? રૂપિયા હોત તો ચોકડી ગુણાકાર થાત. તો અહીંયા શું થશે? 80 × 27 અને ભાગ્યા કેટલા આવશે બાળકો? 120. 40 × 2 = 2, 40 × 3 = 3, 3 × 2 = 9. તો જવાબ આવશે 9 × 2 = 18. 18 નારંગી તમે 24 રૂપિયાના ભાવે વેચો તો તમને સીધે સીધો નુકસાનીમાંથી 20% નફો થઈ જશે, બરાબર છે. ચલો, લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનને ખૂબ સરસ ક્વેશ્ચનની કેટેગરીમાં આપણે મૂકશું. ચલો આગળ જઈશું, નેક્સ્ટ ક્વેશ્ચન. રિટાયર રૂપિયા 6,500 એક વસ્તુ ખરીદી, તેને 20% નુકસાન ઉપર વેચી, મળેલ રકમમાંથી બીજી વસ્તુ ખરીદી અને 50% નફામાં વેચી, એકંદરે તેને કેટલા રૂપિયા નફો કે નુકસાન થશે? પેલા આપણે દેશી મેથડથી ગણીએ. ચલો, 6,500 શું છે બાળકો? 6,500 શું છે? ખરીદ કિંમત. તો ટકા ક્યાં આવે? ગુણાકારમાં. શું કર્યું? 20% નુકસાન, એટલે કેટલા ટકા આવે? 80/100. થઈ ગયું કે નહીં? આ શું મળશે? વેચાણ કિંમત. કઈ વસ્તુની? પહેલી વસ્તુની. પહેલી વસ્તુની, રીટાની આ વેચાણ કિંમત આવશે. હવે એ જ વેચાણ કિંમત બીજી વસ્તુની ખરીદ કિંમત થશે. જે કઈ પૈસા મળ્યા એની બીજી વસ્તુ એને લીધી, તો પહેલી વસ્તુની વેચાણ કિંમત ઓટોમેટિકલી બીજી વસ્તુની ખરીદ કિંમત થશે. તો આ બીજી વસ્તુની ખરીદ કિંમત થઈ ગઈ. હવે ખરીદ કિંમત છે એના ઉપર બીજી વસ્તુ ગણવી છે, તો ગુણાકાર જ આવે ને? આખું ખરીદ કિંમત થઈ ગયું. આ વેચાણ કિંમત એ છે પહેલી વસ્તુની, પણ બીજી વસ્તુની ખરીદ કિંમત છે. હવે બીજી વસ્તુ ઉપર ગણવું છે એટલે મેં ગુણાકાર લીધો. હવે શું કરશો તમે? 25% નફામાં વેચી. તો 125/100, થઈ ગયું કે નહીં? જેને આ ન સમજાણું હોય એક્સપ્લેનેશન, એના માટે બીજી રીતે વસ્તુ લીધી દીધી લીધી દીધી, આવું જ કરો છો ને? વારા ફરતી ટ્રાન્ઝેક્શન કરો છો, તો આ રીતે વારા ફરતી તમે લખી નાખો, લાઈનમાં લખી નાખો. 20% નુકસાન એટલે 80%, 25% નફો એટલે 125%. બસ પતી ગયું. અને હવે સોલ્વ કરી લો. ચલો કરીએ. 1, 2, 3. હવે શું થશે? 2 × 2 = 4, 2 × 2 = 5, 5 × 2 = 13. 13 × 52 × 125, આવું કરવાનું થશે. આનો ચોથો ભાગ કેટલો થાય? 13. અને આના 4 ગણા કેટલા થાય? 500. તો 13 × 5 = 65, 6,500 થશે. રીટાબેનના પર્સમાં સવારે 6,500 હતા અને સાંજે 6,500 પાછા થઈ ગયા. તો 6,500ના અંતે 6,500 જ થયા. તો રીટાબેનને શું થયું? ના નફો થયો, ના નુકસાન થયું. તો જવાબ શું આવશે? ના નફો, ના ખોટ, બરાબર છે ને? તો આ ઘટનાને શું કહેવાય? રીટાબેને ટાઈમ પાસ કર્યો કહેવાય.
કહેવાય જ ને, બે વસ્તુની લેતી દેતી કરી, પણ રીટાબેનને કઈ ફાયદો ના થયો, તો એ ટાઈમ પાસ જ કહેવાય. જો આને પોઝિટિવ ટર્મ્સમાં લેવું હોય તો રીટાબેને બે જણની સેવા કરી કહેવાય. શું કહેવાય બાળકો? સેવા કહેવાય ને. તો આ સોસાયટી ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન એસોસિએશન એવું કંઈક નામ છે, સેવા. સેવા એટલે ઈલાબેન ભટ્ટ. તો આ ઘટનામાં શું થયું કહેવાય? ઈલાબેન ભટ્ટ થયા કહેવાય. બરાબર છે મારી વાત? હવે આને તમે છે ને કાયમ યાદ પણ રાખી શકો છો. પેપર સેટરનો આ પણ ફેવરિટ ક્વેશ્ચન છે, બધી એક્ઝામમાં પૂછે છે. શું પૂછે છે? તો કે 20% નુકસાન અને 25% નફો. 20% નુકસાન અને 25% નફો જ્યારે પણ થાય ત્યારે હંમેશા સેવા થાય, ન નફો ન નુકસાન. અને ડાયરેક્ટ ગણવું હોય, આવી કોઈ લાંબી મગજમારી ન કરવી હોય, તો મેં જે અગાઉના વિડીયોમાં કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શનની જે મેથડ શીખવાડેલી છે એ રીતે પણ તમે કરી શકો છો. ઘટનાઓ તો વારાફરતી ઘટે છે ને, વારાફરતી ઘટતી ઘટનાઓને અગાઉના વિડીયો પ્રમાણે તમે ગણી શકો છો. જુઓ ગણીએ, 20% શું છે બાળકો? નુકસાન તો -20%, 25% શું છે? નફો તો +25%, માઇનસ પ્લસ શું થશે? માઇનસ. આ બંનેનો ગુણાકાર થશે 500 અને ભાગ્યા 100. તો 25 - 20 એટલે 5, 5 માંથી આ 5 જશે તો 0. બસ થઈ ગયું. ડાયરેક્ટ તમે આ રીતે કરી શકો છો. આ જવાબ તમારો પર્સન્ટેજમાં આવશે. જો પ્લસમાં જવાબ આવે તો નફો ગણવો, જો માઇનસમાં જવાબ આવે તો નુકસાન ગણવું. તો આ રીતે પણ તમે આ દાખલો ગણી શકો છો. હું સલાહ આપીશ કે આ રીતે તમારે કરવો જોઈએ. પેલા ટકાને ગણી લો. આ એકદમ આઈડિયલ અને સારામાં સારી સ્ટ્રેટેજી છે. જેટલા પણ પર્સન્ટેજ આપેલા હોય એને ગણી લો અને પછી રૂપિયા સાથે એને સેટ કરો. હું તો કાયમ આમ જ કરું છું. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન એના જેવો જ ક્વેશ્ચન છે, હું જ કરીશ. શું કરે છે ભાઈ? 24% નફો એટલે +24% થશે. પછી શું કરે છે? 20% નુકસાન એટલે -20 થશે. પ્લસ અને માઇનસ શું થશે? માઇનસ. આ બંનેનો ગુણાકાર તમે મોઢે કરશો તો 480 અને ભાગ્યા 100 થશે. ચલો આને બીજા એક સ્ટેપમાં પણ લખીએ. 24 - 20 - 4.8. 24 માંથી 20 જશે તો 4, 4 માંથી 4.8 જશે તો -0.8%. આ શું થયું? લોસ. કેટલો? 0.8%. કોના? તો કે મૂળ કિંમતના. એટલે કેટલા? 7500 ના. 7500 ના તમારે 0.8% શોધવાના છે. કાં તો કાયદેસર ગણતરી કરીને કરી લો, અથવા તો 7500 નો 1% ગણો 75 થાય કે નહીં? 1%. હવે 0.8 એટલે એના પણ 4/5 થાય, એટલે સીધે સીધો જવાબ આવે 60 રૂપિયા. શું છે 60 રૂપિયા? નુકસાન. તો અહીંયા સીધો જવાબ લખશો 60 રૂપિયાનું નુકસાન, ઓપ્શન સી. થોડોક મિત્રો હું સ્પીડમાં જાઉં છું, કેમ કે મારી ઈચ્છા એવી છે કે હું ઘણા બધા ક્વેશ્ચનો કરાવું, એટલે કારણ વિનાનો વચ્ચે હું ગેપ નથી આપતો, ક્વેશ્ચનો જ ગણવામાં ધ્યાન આપું છું, તમારી કોમેન્ટ પણ નથી જોતો. તો થોડુંક માફ કરજો. એના પાછળનો પર્પઝ એવો છે કે તમારી એક્ઝામો આવે એ પહેલાં હું તમને મેક્ઝિમમ વસ્તુઓ કરાવી શકું. કોઈને થોડી સ્પીડ જેવું લાગતું હોય તો વિડીયોને તમે રાત્રે બીજી ત્રીજી વખત જોઈ શકો છો. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હા, રહીમે 3 કિલો કેરી ₹21 માં ખરીદી અને ₹50 ની 5 કિલો એવી રીતે વેચી. જો એને 102 રૂપિયા નફો કમાવવો હોય તો કેટલા કિલો કેરી વેચવી પડે? સામાન્ય બુદ્ધિથી આ દાખલો આપણે ગણશું. અહીંયા કોઈ મેથડ ન આવડે તો એવી કોઈ વાત નહીં. આવડે આ ન આવડે ને તો આપણે કેરી વેચવા માંડો, બરાબર ને? શું છે? 3 કિલો કેરી ₹21 માં લીધી એટલે 1 કિલોનો ભાવ શું આવે? 7 રૂપિયા. આ શું આવે? મૂળ કિંમત. આપણે 1 જ કિલો સમાન વસ્તુ ઉપર જ ગણતરી કરવાની, તો 7 રૂપિયા આવે. તમે શું કરો છો? 50 રૂપિયાની 5 કિલો એવી રીતે વેચો છો. 50 રૂપિયાની 5 કિલો એટલે 1 કિલોનો વેચાણ કિંમત કેટલી આવે બાળકો? 10 રૂપિયા. આવે કે નહીં? આ તો સમજી શકાય એવું છે. તો 1 કિલોનો ધંધો કરો એટલે 3 રૂપિયાનો નફો થાય. ભાઈ સમજો છો? 1 જ કિલો હંમેશા મિત્રો, કોઈ પણ તમને ન આવડતો અથવા અઘરો ક્વેશ્ચન હોય ને એમાં એક એટીટ્યુડ રાખો કે વસ્તુ સમાન કરી નાખો. અહીંયા એને કેટલા કિલો આપ્યા છે? 3 કિલો. અહીંયા એને કેટલા કિલો આપ્યા છે? 5 કિલો. ઘણા લોકો એને એવું પણ શીખવાડે કે અહીંયા 15 કિલો કરો, અહીંયા 15 કિલો કરો. કરી શકો છો, એમાં જરાય ખોટું નથી. ખોટું એટલું જ છે કે આંકડાઓ મોટા થાય. ઘણી વખત આંકડાઓ મોટા કરવા ફાયદેમંદ પણ હોય છે, પણ આ મોઢે થાય એવો ક્વેશ્ચન હતો એટલે હું સલાહ આપીશ કે 1 કિલો લઈ લો. 1 કિલો શું ભાવે લીધી? 21 રૂપિયાની 3 કિલો એટલે 1 કિલો શું ભાવે લીધી? 7 રૂપિયાની. 50 રૂપિયાની 5 કિલો વેચી તો 1 કિલોની વેચાણ કિંમત કેટલી થશે? 10 રૂપિયા. તો કિલો 1ના ધંધા પાછળ 3 રૂપિયાનો નફો થશે. તમારે 102 રૂપિયાનો નફો કરવો છે કિલો એ 3, અથવા તો 3 રૂપિયા કમાવા માટે 1 કિલો કેરી વેચવી પડે છે.
તો 102 રૂપિયા કમાવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે? થઈ ગયું ને, રૂપિયા નીચે રૂપિયા અને કિલો નીચે કિલો આવવા જોઈએ. ઘણાને આ ગોઠવવામાં તકલીફ પડતી હોય છે, તો હંમેશા યાદ રાખો, રૂપિયા નીચે રૂપિયા, કિલો નીચે કિલો, ટકા નીચે ટકા. બરાબર છે? સમાન વસ્તુઓ જ ઉપર નીચે આવે. મારો ચોકડી 102 × 1 અને નીચે શું આવે? 3. તો જવાબ શું આવશે? 34. તો 34 કિલો કેરી વેચવી પડે. પાકું. હવે કોઈ એમ કહેશે સર કાંઈ ન આવડે, તો કાંઈ ન આવડે તો થોડુંક જોવું પડે. જુઓ, 102 રૂપિયા, 102 જોઈને તમને કાંઈ યાદ આવે? હા, યાદ આવે. 17, જો ઘડિયો આવડતો હોય તો 17 × 6 = 102, તો 17 જોડે સેટ થાય એવો જવાબ સીધો તમે ટીક કરી શકો, તો આન્સર આવશે 34. તમે એ રીતે પણ કરી શક્યા હોત. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. આવા ક્વેશ્ચનો પણ વારંવાર પૂછાય છે. તમને બધાને ઇંતેજારી હોય મિત્રો, તમારી બધી જ ઇંતેજારીઓ જેવા જેવા પ્રશ્નો કરવા છે એ મને ખબર છે, અને એ બધા હું કરાવવાનો છું. 3 વસ્તુની મૂળ કિંમત 4 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો નફો કે નુકસાન કેટલા ટકા થશે? પાકું. તો આપણે લખીએ, લખતા તો ફાવે ને. 3 વસ્તુની મૂળ કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ, તો 3 વસ્તુની મૂળ કિંમત એટલે 3 સીપી થાય, બરાબર 4 વસ્તુની વેચાણ કિંમત એટલે 4 એસપી થાય. બસ થઈ ગયું. 3 વસ્તુની મૂળ કિંમત બરાબર 4 વસ્તુની વેચાણ કિંમત. ભાઈ આમાં લખવામાં કોઈ ડાઉટ છે? બરાબર લખ્યું છે મેં. હવે હંમેશા આ રીતે એક લાઈનમાં સળંગ વસ્તુઓ લખેલી હોય ને ત્યારે રેશિયોમાં કન્વર્ટ કરાય. જો હું શું કરું છું, એક સાઈડ ભાવ અને બીજી બાજુ આંકડાઓ. તો સીપી ને સીપી જ રાખો. આ એસપી સામે આવશે તો ક્યાં જશે? નેચે જશે. 4 આ બાજુ જ રહેશે અને 3 અહીંયા આવે તો ક્યાં જશે? નેચે. બસ થઈ ગયું. કોસ્ટ પ્રાઇસ કેટલી થઈ? 4 રૂપિયા. સેલિંગ પ્રાઇસ કેટલી થઈ? 3 રૂપિયા. તો શું થાય? 4 રૂપિયા કોસ્ટ પ્રાઇસ એટલે મૂળ કિંમત છે, અને 3 રૂપિયા તમારી વેચાણ કિંમત છે. તો સીધે સીધી તમને ખબર પડે નુકસાન જાય 1 રૂપિયા. તો આ બધું શું છે? રૂપિયામાં. સાઈડમાં આપણે ટકા શોધવા છે તો ટકા લખશું. કોસ્ટ પ્રાઇસ હંમેશા 100% હોય. શોધવાનું શું છે? નફો કે નુકસાનના ટકા. તો અહીંયા શોધવાનું છે, જ્યાં શોધવું અહીંયા સામે ક્વેશ્ચન માર્ક. મારો ચોકડી 100 × 1/4, તો સીધે સીધો જવાબ આવશે 25% નુકસાન જશે. ગમે એવો ક્વેશ્ચન પૂછશે આ રીતે તમે કરી શકશો. બરાબર છે મિત્રો? ઘણી બધી રીતે શીખવાડવામાં આવેલું હોય છે કે 3 વસ્તુની મૂળ કિંમત 4 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, એટલે 1 વસ્તુનો ફાયદો 4, પણ શું કામ એ તમને સમજાતું નથી. સીધે સીધું તમે ગોખેલું છે, તો એવું કશું કરવાની જગ્યાએ આ રીતે સીધું તમે ગણી શકો છો. કેમ કે અહીંયા પાછી અમુક આંકડાઓ ઊંધા જતા કરશે ને તો અગેન તમે ધંધે લાગશો. તો સલાહ એમ આપવામાં આવે છે કે આ રીતે જ કરો, આમાં કોઈ વાર નહીં લાગે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક વસ્તુની વેચાણ કિંમત તેની મૂળ કિંમતના 8/5 છે, તો નફો કેટલા ટકા થાય? અગેઇન આપણે એ જ રીતે લખશું. એક વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ, બરાબર મૂળ કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ, ના એટલે ગુણાકાર કેટલી છે? 8/5. બસ લખી નાખ્યું. હવે આ કોસ્ટ પ્રાઇસ છે એને સામે લઈ જાઓ, તો સેલિંગ પ્રાઇસ છેદમાં કોસ્ટ પ્રાઇસ. બરાબર છે બાળકો? બરાબર શું આવશે? 8/5. સેલિંગ પ્રાઇસ 8 રૂપિયા છે, કોસ્ટ પ્રાઇસ 5 રૂપિયા છે. એટલે કે 5 રૂપિયાની વસ્તુ અહીંયા લખવું હોય, સીપી કેટલી લખાય બાળકો? 5. સેલિંગ પ્રાઇસ કેટલી લખાય બાળકો? 8. તો શું થશે? નફો જ થશે ને, 5ની વસ્તુ 8માં વેચો છો તો કેટલો નફો થશે? 3 રૂપિયાનો. થઈ ગયું ને. હવે ટકા લખવા હોય તો અહીંયા કેટલા આવશે? 100%. અને શોધવાનું શું છે? નફો, તો પ્રોફિટ એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. મારી દો ચોકડી, સીધો જવાબ આવી જશે 100 × 3/5. તો શું જવાબ આવશે? 60% નફો થશે. આમ તો જોઈને તમે જવાબ આપી શકો છો, જેનું લેવલ સારું હોય એ સીધો જવાબ આપી શક્યા હશે, પણ આપણે તો બધાને સાથે રહીને ચાલીએ છીએ. બરાબર છે મિત્રો? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણ કિંમત બરાબર હોય, તો નફો કેટલો થશે? ઓલરેડી આપણે આવા 2 ક્વેશ્ચન ગણ્યા છે, એટલે આ સીધે સીધો તમારો જશે હોમવર્કમાં. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 5 પેનની મૂળ કિંમત બરાબર 4 પેનની વેચાણ કિંમત, તો આ પણ શેમાં જશે બાળકો? હોમવર્ક. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 1 વ્યક્તિ 200 ખુરશીઓ વેચે છે અને તેને 50 ખુરશીઓની વેચાણ કિંમત જેટલો નફો થાય છે, તો તેને કેટલા ટકા નફો થયો હશે? ભાઈ સમજો છો મારી વાત? ક્વેશ્ચન શું છે? 200 ખુરશી વેચવાથી 50 ખુરશીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે. મેં તમને કાયમ એવું કીધેલું છે કે મૂળ કિંમત 100 લઈને દાખલો ગણવો, પણ અહીંયા તો કે મૂળ કિંમત છે જ નહીં. આ 200 ખુરશી એમાં શું આવ્યું? વેચવાની વાત. અને નફો શેમાં કીધો છે? વેચાણ કિંમતમાં. મિત્રો, જ્યારે પણ નફો વેચાણ કિંમતમાં કીધેલો હોય તો એનો સીધો મતલબ કે નફો તમને વેચાણ ઉપર ગણવાનો છે, તો વેચાણ કિંમત ધારવાની. માની લો કે 1 ખુરશીની
એક ખુરશીની વેચાણ કિંમત એક રૂપિયો છે. કેટલી છે? એક રૂપિયો છે. જ્યારે પણ વેચાણ કિંમત વિશે જ આપવામાં બધી વાતો હોય અથવા તો નફો વેચાણ કિંમત ઉપર આપવામાં આવેલો હોય ત્યારે વેચાણ કિંમત 100 લઈને દાખલો ગણવો. નફો જેના ઉપર આપવામાં આવેલો હોય તેને 100 લેવા. નોર્મલ કોર્સમાં સામાન્ય રીતે નફો મૂળ કિંમત ઉપર આપવામાં આવે છે એટલે આપણે મૂળ કિંમતને 100 લઈએ છીએ. પણ અહીંયા એને નફો વેચાણ કિંમત ઉપર આપવામાં આવેલો છે એટલે વેચાણ કિંમત હું લઉં છું 1 રૂપિયો. 100 લઈ શકો છો, 1 રૂપિયો લઈ શકો છો, બરાબર છે? તો એક ખુરશીની વેચાણ કિંમત 1 રૂપિયો છે. તો 200 ખુરશીની વેચાણ કિંમત કેટલી થશે બાળકો? 200 રૂપિયા. પાકું ને? તો 200 રૂપિયા થશે. થશે તો આ શું થયું? વેચાણ કિંમત. હવે અહીંયા લખીએ આપણે નફો. નફો કેટલો થાય છે? 50 ની વેચાણ કિંમત જેટલો. એક ખુરશીની વેચાણ કિંમત 1 રૂપિયો છે તો 50 ખુરશીની વેચાણ કિંમત કેટલી થશે મિત્રો? 50 રૂપિયા. ભાઈ સીધી સાદી સમજી શકાય વાત છે. તો મૂળ કિંમત લખો નીચે. લખશું ને? હવે મને મૂળ કિંમત તો તમે કહી શકશો ને. 200 માં વેચવાથી 50 નો નફો થાય તો આઈટમ લીધી કેટલામાં હશે? 150 માં. તો લઈ લો આ 150 રૂપિયા. થઈ ગયું કે નહીં? અને આના બરાબર કેટલા થશે? 100%. હવે તો મૂળ કિંમત આવી ગઈ એટલે સીધે સીધા 100% ત્યાં લખી નાખવા. પ્રશ્ન શું પૂછ્યો છે? કેટલા ટકા નફો? એટલે આ સીધે સીધું 150 એ 50 એટલે આમ જુઓ તો સીધો ત્રીજો ભાગ. તો ત્રીજો ભાગ એટલે 33.33%. ભાઈ બરાબર છે? સમજાશે? આ ક્વેશ્ચનને હું ફરીથી કરીશ. ચલો શાંતિથી લઈએ. સીધે સીધું નફો જેના ઉપર આ લખી રાખજો. નફો જેના ઉપર આપવામાં આવે તેને હંમેશા 100 લેવા. આ પ્રશ્નમાં નફો મને વેચાણ કિંમત ઉપર આપજો. આજે 2-3 વસ્તુ મેં તમને નવી કીધી છે. એક તો વસ્તુઓ વિશે વાત કરવામાં આવે, માત્ર વસ્તુઓ વિશે, કે 1 રૂપિયાની 6 વેચો છો ને 1 રૂપિયાની 5 વેચો તો નફો થશે, નુકસાન થશે કેટલા ટકા. ટૂંકમાં આવી રીતે માત્ર વસ્તુઓ વિશે વાત કરવામાં આવે ત્યારે ચોકડી ગુણાકાર ન કરતા સીધો ગુણાકાર કરવો. એક વાત શું કામ કરવો એ મેં તમને સમજાવ્યું. બીજી વાત, નફો જેના ઉપર આપવામાં આવેલો હોય એના ઉપર એને હંમેશા 100% લઈને દાખલો ગણવો. પાકું આ 2 સોનેરી સૂત્રો તમારા માટે થશે. ચલો, એક વ્યક્તિ 200 ખુરશી વેચે છે તો એક ખુરશીની વેકી આપણે ધારીએ કેટલી ધારશું? 1 રૂપિયો. તો 200 ખુરશીની વેકી કેટલી થશે બાળકો? 200 રૂપિયા. તો આ 200 રૂપિયા શું થયું? તમારું સેલિંગ પ્રાઇસ. હવે 50 ખુરશીની વેકી, 50 ખુરશીની વેકી કેટલી થશે બાળકો? 50 રૂપિયા. તો આ શું થશે? તમારું પ્રોફિટ, નફો થશે ને? તો વેચાણ કિંમતમાંથી નફો માઇનસ કરો તો મૂળ કિંમત મળે એ આખા ગામને ખબર છે. તો આ શું થશે? સીપી. બસ થઈ ગયું. 150ની વસ્તુ, 50 રૂપિયાનો નફો અને 200 રૂપિયાની વેચાણ કિંમત. આમાં 100% કોને કહેવાય? તો કે કોસ્ટ પ્રાઇસ. તો થઈ ગયું 100%. શોધવાનું છે 50 બરાબર કેટલા. 150 બરાબર 100 તો 50 બરાબર કેટલા? 150નો ત્રીજો ભાગ છે તો 100નો ત્રીજો ભાગ એટલે 33.33%. મિત્રો, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, એવા 8મા ભાગ સુધી તો તમને મોઢે હોવું ફરજિયાત છે. ચલો, તો જવાબ શું આવશે? 33.33%. નેક્સ્ટ ક્વેશ્ચન, 30 વસ્તુઓની ખરીદ કિંમત 20 વસ્તુઓની વેચાણ કિંમત બરાબર છે. તો અહીંયા સીધું આ રીતે થશે, 30 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર 20 વસ્તુઓની વેચાણ કિંમત. આગળની વાર્તા તમને ખબર છે, તમે કરી શકશો. ચલો, આ પણ ક્યારે છે? પ્રોગ્રામ ઓફિસર ક્લાસ 1. જુઓ, ક્લાસ 1માં પણ આવા ક્વેશ્ચન પૂછાય છે ને એવા ને એવા ક્વેશ્ચન તલાટીમાં પણ પૂછાય છે. જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો 3 ગણો થાય છે તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે? આ પ્રશ્ન તમારે કરવાનો છે. ખૂબ સારો પ્રશ્ન છે. જીપીએસસી ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1 ડેટેડ આમાં પૂછેલો છે. કરો, ચલો મંડો ગણવા શું જવાબ આવે છે મને કહેશો. ખૂબ સરસ ક્વેશ્ચન છે અને કેવી રીતે ગણવો એની ચર્ચા આપણે કરીએ. વેચાણ કિંમતને તમે બમણી કરો છો તો નફો 3 ગણો થાય છે તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે? શું જવાબ આવે એ પણ કહેવાનું છે અને તમે કઈ રીતે ગણ્યો છે એ ટૂંકમાં તમારી કોમેન્ટમાં તમારે લખવાનું છે. ઘણી વાર તો શું થાય, 4માંથી 1 જવાબ આપી દો તો સાચો પડી જાય. મને રસ એમાં છે તમે જવાબ કઈ રીતે લાવો છો, કેમ કે શીખવાનું આપણે એ જ છે, બરાબર છે મિત્રો? તો મંડો ફટાફટ ગણવા શું જવાબ આવે છે મને કહો. ચિરાગ પરમારે એવું કહે છે 50%. પ્રિસાબેન 33.33 સાચો જવાબ છે પ્રિસાબેન. હવે આ ક્વેશ્ચનનો આન્સર આપી દો તો પિઝા પાર્ટી આપણા તરફથી. ચલો, 125%. જો આ વખતે ગામ ધંધે લાગ્યું છે. અમૃતસિંહ દરબાર સી
કેનો આન્સર છે આ સી, આ ક્વેશ્ચનનો છે કે બીજા ક્વેશ્ચનનો? કૌશિક સાધુ 100%. કૌશિકભાઈ, સવારે ક્લાસમાં આવીને ભણો છો અને રાત્રે લાઈવ ભણો છો, બંને બાજુથી તમે લાભ લો છો. ખૂબ સરસ. હો, તમે જોશો થોડાક દિવસમાં ધરમૂળથી ચેન્જ મેથેમેટિક્સમાં આવી જશે. ચલો ભાઈ, ફટાફટ જવાબ આપો. શ્વેતા રાઠોડ એ, સંદીપ કુમાર કૈલા એમ કે છે 125. હવે કઈ રીતે ગણ્યો છે એ પણ મને કહો. અક્ષય નડિયાપરા કે છે 200%. ચલો બાળકો, તમારો સમય પૂરો થયો, હવે હું ક્વેશ્ચન ગણીશ. એક તો તમે છે ને આને આન્સર ઉપરથી ગણી શકો છો, જવાબ ઉપરથી ક્વેશ્ચન ગણી શકો છો. જ્યારે પણ જવાબ ઉપરથી ક્વેશ્ચન ગણવાનો હોય, આ પણ ક્યાંક ટપકાવી રાખજો, જ્યારે પણ જવાબ ઉપરથી ક્વેશ્ચન ગણવાનો હોય ત્યારે સૌથી નાનેસ્ટ અને સૌથી મોટેસ્ટને સ્કીપ કરી અને વચ્ચેના રૂપાળા જવાબથી દાખલો ગણવો. રૂપાળા એટલે આમાં રૂપાળો કોણ ગણાય? તો કે આ રૂપાળો ગણાય, પહેલા નંબરનો. બીજા નંબરનો રૂપાળો આ ગણાય, ત્રીજા નંબરનો રૂપાળો આ ગણાય, અને આ સાવ ભંગાર કહેવાય. સમજો છો મારી ભાષા? તો સૌથી નાનેસ્ટ એટલે આ અને સૌથી મોટેસ્ટ એટલે આ, એને પહેલા સ્કીપ કરો. શું કામ આવું કરીએ છીએ? તો કે ભલે જવાબ આમાંથી આવતો હોય કે ન આવતો હોય, પણ તમને એ ચોક્કસ રસ્તો બતાવી દેશે. તો આ બે માં રૂપાળો કોણ છે? 100. તો 100% લઈને આપણે દાખલો ગણીએ. શું હતું? મૂળ નફાની ટકાવારી કેટલી? માની લો કે વસ્તુની કિંમત 100 રૂપિયા છે, તો નફો કેટલો થશે? 100 રૂપિયા. અને વસ્તુ વેચશો કેટલામાં તમે? 200 રૂપિયામાં. ભાઈ મારી વાત બરાબર છે? 100 રૂપિયાની વસ્તુ છે અને તમે એમાં 100% નફો કરશો, એટલે કે એટલો ને એટલો નફો કરશો જેટલી એની કિંમત છે. તો 100ની કિંમત છે, 100નો નફો કરશો, 200માં વેચશો. આ તમારું ઓરિજિનલ ટ્રાન્ઝેક્શન થયું. હવે પેપર સેટર શું કહે છે? વેચાણ કિંમતને બમણી કરો, એટલે કે 200 રૂપિયાને કેટલા કરશો? 400. તો 100 રૂપિયાની વસ્તુ તમે 400માં વેચશો અને નફો કેટલો થશે? 300 રૂપિયા. થશે કે નહીં? પેલા નફો કેટલો હતો? 100 રૂપિયા. હવે નફો કેટલો થશે? 300 રૂપિયા. તો કેટલા ગણો થયો? 3 ગણો. બસ એને કીધેલું છે તો સેટ થઈ ગયું. તો અહીંયા ચોખ્ખે ચોખ્ખો જવાબ આવશે 100%. આ દાખલો મેં કઈ રીતે ગણ્યો? જવાબ ઉપરથી. તો જવાબ ઉપરથી પણ દાખલા ગણશો તો તમારા માટે ઘણું સારું રહેશે. હવે આને કાયદેસર કેમ ગણાય એ પણ આપણે શીખી લઈએ. બરાબર છે મિત્રો? ચલો કાયદેસર ગણશો. હવે હું તમને એમ કહું છું કે વસ્તુની કિંમત, મૂળ કિંમત માની લો કે 100 રૂપિયા છે, માની લો. વેચાણ કિંમત આની 100 રૂપિયા છે, કેમ કે વેચાણ કિંમતને ડબલ કરવાની છે ને. પહેલી વખત તમે 100 રૂપિયામાં વેચો છો, બીજી વખત આ વસ્તુને તમે બમણા ભાવે એટલે કે 200 રૂપિયામાં વેચો છો. વેચો છો કે નહીં? અહીંથી અહીંયા નફો કેટલો થયો બાળકો? નફો 3 ગણો થયો. પેલા જો, પેલા કેટલો નફો થયો? 100 - x આટલો નફો હતો. બીજી વખત નફો કેટલો થયો? 200 - 1. તો પેલી વખતના નફા કરતા બીજી વખતનો નફો 3 ગણો થયો, એટલે ગુણ્યા 3 થશે. પણ મને પૂરેપૂરી ગળા સુધી ખાતરી છે કે આ તમને નહીં સમજાણું હોય તો આને હું કાઢી નાખું, એમ નમ શીખવાડું. અહીંયા નફો કેટલો થયો? 100 રૂપિયાનો. આ નફો આના કરતા બમણો થાય તો કુલ 3 ગણો થાય ને. આ નફો, અહીંયા જે નફો થયો અને અહીંયા જે નફો થાય આના કરતા બમણો થાય. આ 1 ગણો હોય અને આ કેટલો હોય? 2 ગણો હોય કે નહીં? તો કુલ અહીંથી અહીંયા કેટલું થાય? 1 ગણો 2 ગણો એટલે 3 ગણા. ભાઈ મારી વાત બરાબર છે? 100 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં વેચો તો 1 ગણો નફો થાય. 100 રૂપિયાની વસ્તુ 200 રૂપિયામાં વેચો તો 2 ગણા એડ કરવા પડે તો કેટલો નફો થશે? 3 ગણો. તો 2 ગણા = 100 તો 1 ગણા = કેટલા આવે? 50. તો 50 રૂપિયાનો નફો થયો તો કોસ્ટ પ્રાઇસ હોય એની 50ની. 50ની વસ્તુ છે, 50નો નફો થયો અને 100 રૂપિયામાં વેચી. મને હજી ખાતરી છે કે તમને સમજવામાં તકલીફ પડે છે. ચલો તો આને હજી એક વખત લઈ લઈએ. શું લઈશું? તો કે પહેલી વખત કેટલામાં વસ્તુ વેચો છો? 100 રૂપિયામાં. બીજી વખત વસ્તુ કેટલામાં વેચવાની વાત કરે છે? 200 રૂપિયામાં, બમણા ભાવે ને. તો આ નફો કેટલો થયો? 100 રૂપિયા. થયો કે નહીં? અહીંથી અહીંયા નફો વધારાનો 100 રૂપિયા વધારાનો નફો. ચલો એવું લખીએ, વધારાનો નફો. મારી વાત બરાબર છે? તો પેલા જે નફો હતો એના કરતા 100 રૂપિયા નફો વધી ગયો અને ટોટલ થઈ ગયો 3 ગણો. તો પેલા 1 ગણો હતો અને હવે 2 ગણો વધે તો 3 ગણો થાય ને બાળકો. 1 ગણો નફો ઓલરેડી તમે કરતા હતા, વધારાનો નફો 2 ગણો એટલે કે 100 રૂપિયા. તો 2 ગણા = કેટલા રૂપિયા થયા? 100 રૂપિયા. તો 1 ગણા = કેટલા થશે? 50 રૂપિયા. તો અહીંથી આ મૂળ કિંમતથી અહીંયા જે શરૂઆતનો નફો છે એ કેટલો હોય? 50 રૂપિયાનો. 50 રૂપિયાનો નફો લઈ અને વસ્તુ તમે 100 રૂપિયામાં વેચો છો, એનો મતલબ કે તમે 50માં લીધી હતી. તો 50માં લીધી હતી અને 100માં વેચો છો એટલે કે બમણા ભાવે વેચો છો એટલે કે 100% નફો કરો છો.
તો સીધે સીધો જવાબ આવશે 100%. આ રીતે સમજીને કરી શકો છો, જો ન સમજાતું હોય તો એડવાઇસ કરીશ કે આન્સર વાળા પરથી લઈને પણ દાખલો ગણી શકો છો. પણ આન્સર કયા લેવાના મિત્રો? નાનેસ્ટ અને મોટેસ્ટ. કયા? નાનેસ્ટ. નાનેસ્ટ અને મોટેસ્ટ. નાનેસ્ટ ને કાપી નાખો, મોટેસ્ટ ને કાપી નાખો, બંને વધે. એમાંથી કયા જવાબ લેવાના? રૂપાળા. પાકું ને? હવે ગામ આખું કોમેન્ટ કરશે રૂપાળો જવાબ, રૂપાળો જવાબ. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિ એ અને બી ઘડિયાળો કુલ રૂપિયા 650 માં ખરીદે છે. જો એ ઘડિયાળ 20% નફાથી અને બી ઘડિયાળ 25% નુકસાનથી વેચે છે તો બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી થાય છે. આ સંજોગોમાં ઘડિયાળની કિંમત કેટલી હશે? આઈ થિંક આ હમણાં જે આ વર્ષમાં આઈ થિંક 3 જાન્યુઆરીએ પીઆઈ ની એક્ઝામ લેવાયેલી, એમાં પણ આ ક્વેશ્ચન બેઠે બેઠો હતો, જો હું ભૂલતો ન હોતો. અને કદાચ આંકડાઓ બેઠે બેઠા ન હોય તો સેમ ટાઈપનો ક્વેશ્ચન હતો. એ તો પાક્કું છું, બરાબર છે ને? ખૂબ સરસ ક્વેશ્ચન છે. ચલો આને કઈ રીતે કરી શકાય એ જોઈએ. એક વ્યક્તિ એ અને વ્યક્તિ બી ઘડિયાળો કુલ રૂપિયા 650 માં ખરીદે છે. એટલે કે પહેલી ઘડિયાળ અને બીજી ઘડિયાળ બંનેની મૂળ કિંમત 650 રૂપિયા છે. પાક્કું? હવે આગળ, ઘડિયાળ એ તમે 20% નફાથી વેચો છો, એટલે એ ઘડિયાળની કિંમત એ રૂપિયા છે, એના 20% નફો, એટલે વેચશો કેટલામાં? 120%. ભાઈ બરાબર છે? પહેલું ઘડિયાળ એ ના 120% વેચશો. બીજું ઘડિયાળ તમે 25% નુકસાન થી, એટલે બી ના કેટલા ટકામાં વેચશો? 75%. ભાઈ આ કોની વેચાણ કિંમત થઈ? પહેલી ઘડિયાળની. આ કોની વેચાણ કિંમત થઈ? બીજી ઘડિયાળની. ક્વેશ્ચનમાં એને ચોખ્ખું કીધું છે કે બંનેની વેચાણ કિંમત સરખી છે. આ થઈ ગયું. હળંગ આખી લાઈનમાં બધા ગુણાકાર છે. આખી લાઈનમાં બધા ગુણાકાર હોય તો રેશિયો કરવો, રેશિયોમાં કન્વર્ટ કરવું. હમણાં આપણે 2-3 ક્વેશ્ચનમાં કર્યું છે. એ છે તો એની નીચે બી મૂકી દો, બી સામે જશે તો નીચે જશે. એ જ રીતે 75ની નીચે શું આવશે? 120 થશે ને ભાઈ. હવે આનો રેશિયો કાઢો. ચલો તો કેટલા એ ઉડશે? 15 ઉડે તો 5 અને 15 ઉડે તો 8. એની કિંમત જો 5 હોય તો બીની કિંમત 8 હોય, અને ટોટલ કેટલી કિંમત થાય રેશિયોમાં? 13. એ ની કિંમત 5 હોય તો બી ની કિંમત 8 હોય, ટોટલ કિંમત થાય 13. ટોટલ કિંમત તમારે કરવાની છે 650. તો લો થઈ ગયું. તો 1 બરાબર કેટલા થાય? 50. 1 બરાબર 50 તો 5 બરાબર કેટલા થશે? 250. અને એ જ રીતે 8 બરાબર કેટલા થશે? 400. લો આ બંને ઘડિયાળની કિંમત તમને મળી ગઈ. મળી ગઈ કે નહીં મિત્રો? તો 250 અને 400 તમારો જવાબ થશે. થોડો ક્વેશ્ચન ભારે કહેવાય. ઘણા એમ કહેશે કે સાહેબ આમાં કઈ નો આવડે. તો નો આવડે તો એક વસ્તુ પાકી છે, બંને ઘડિયાળનો ટોટલ તો 650 થવો જોઈએ. ચલો જુઓ આમાં કેનો ટોટલ 650 થાય છે અથવા નથી થતો. તો કે આનો ટોટલ 650 થાય છે, આનોય થાય છે, આનોય થાય છે, નાનો થાય છે. પેપર સેટરને ખબર પડી ગઈ કે આ લોકો જવાબ ઉપરથી સેટિંગ કરે છે. એટલે ઘણી વખત તમને જવાબ ઉપરથી જોવા જશો તો ફાયદો ના થાય. તો અહીંયા તમારે આ ક્વેશ્ચનને આ રીતે કરવો જોઈએ, બરાબર છે મિત્રો? હવે આમાં તમે એ ઘડિયાળને 20% નફાથી તો બધાના 20% નીકળશે, પણ બધાના, હા જુઓ એક સેટિંગ છે. પહેલી ઘડિયાળ છે એના કેટલા ટકા નફો? 20%. તો ઘડિયાળની જે કઈ કિંમત હશે એના 20% નીકળવા જોઈએ. 20% એટલે 5મો ભાગ. તો પહેલી ઘડિયાળની કિંમત હંમેશા 5 થી ભાગી શકાય એવી હોય, જેના 25% નીકળે, સોરી 20% નીકળે. તો આનાય નીકળે, આનાય નીકળે, આનાય નીકળે, આનાય નીકળે. તો આ તો ક્લિયર છે. હવે વાર્તા જાય છે બીજી ઘડિયાળ. બીજી ઘડિયાળ ઉપર કેટલું નુકસાન કરવાનું છે? 25%. તો 425 ના 25% કરશો ને તો ગંદો જવાબ આવશે. 400 ના 25% કરશો તો સારો જવાબ આવશે, અને 375 ના 25% કરશો તો ગંદો જવાબ આવશે. એવી રીતે આના પણ 25% ગંદો જવાબ આવશે. કદાચ મારી આ ટર્મ્સ તમને ન સમજાણી હોય, હું જવાબ ઉપરથી જો કાંઈ ન આવડે તો કેમ સેટિંગ કરાય એ ફરીથી શીખવાડીશ. આ તમને સમજાણું કે ન સમજાણું મને ખબર નથી. આપણે વારા ફરતી બધા જવાબો લઈએ. ચાલુ કરું? ચલો પહેલા જવાબ આ લઈએ. આ કઈ ઘડિયાળ થઈ? એના કેટલા ટકા કાઢવાના? 20%. નીકળે. આ કઈ ઘડિયાળ થઈ? બી. એના કેટલા ટકા કાઢવાના? 25%. ના નીકળે. નીકળે તો ખરા, પણ પોઈન્ટમાં આવે. આ પોઈન્ટમાં ન આવે ને આ પોઈન્ટમાં આવે તો હરખું તો ના જ થાય. એટલે કે આ ન આવે. કાં તો બંને પોઈન્ટમાં આવવા જોઈએ, કાં તો બેમાંથી એકીમાં પોઈન્ટ ના આવવા જોઈએ. હવે 250 એના કેટલા ટકા કાઢવાના? 20%. ટકાટક નીકળે. 400 ના 25% ટકાટક નીકળે. એટલે આ જવાબ હોઈ શકે છે. હવે આગળ જઈએ. 275 ના 20% ટકાટક નીકળે. 375 ના 25% ટકાટક ન નીકળે, એટલે ન હોય. 300 ના 20% ટકાટક નીકળે. 350 ના 25% પોઈન્ટમાં નીકળે, એટલે આ પણ ન હોય. બસ તો આ જવાબ.
થઈ ગયું ને, તો આવા સેટિંગો પણ તમે કરી શકો છો. પેપર સેટર ગમે એવા જવાબ આપે આપણે સેટિંગો શોધી લઈશું, પણ એના માટે તમારો પાયો મજબૂત હોવો જોઈએ. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિ 2 રૂપિયાની 3 પેન્સિલ લઈ 3 રૂપિયામાં 2 પેન્સિલ વેચે છે તો તેને કેટલા ટકા નફો થાય? હું આ ક્વેશ્ચન 2 રીતે તમને કરાવીશ, જવાબ ઉપરથી ત્રીજી રીત તમે કરશો. ચલો 2 રૂપિયાની 3 પેન્સિલ લીધી તો 1 પેન્સિલની કિંમત કેટલી થાય? 2/3 થાય, આ એની મૂળ કિંમત થાય. બરાબર છે ને? ભાવ ભાગ્યા આઈટમ. એવી જ રીતે શું કરો છો, 3 રૂપિયામાં 2 વેચો છો તો વેચાણ કિંમત કેટલી થાય બાળકો? 2/3 થશે કે નહીં? થશે કે નહીં? તો હવે શું કરવાનું, એસપી બાય સીપી આપણો અપ્રામાણિક વેપારી, તો 2/3 અને નીચે કેટલા આવશે બાળકો? 2/3 શું કર્યું છે, 3 રૂપિયામાં 2, સોરી હો માય મિસ્ટેક, 3 રૂપિયામાં 2 વેચો છે એટલે શું થશે, 3/2 ભાઈ. બરાબર છે? હવે એસપી કેટલી છે? 3/2 અને સીપી કેટલી છે? 2/3 આવું થશે. તો ચલો 3 આ 2 નીચે જશે, 3 ઉપર આવશે એટલે 9/4 થશે. તો સેલિંગ પ્રાઇસ કેટલી થઈ? 9 રૂપિયા. કોસ્ટ પ્રાઇસ કેટલી થઈ? 4 રૂપિયા. થશે ને? તો નફો કેટલો થશે? 5 રૂપિયા. નફો સેના ઉપર હોય? 4 રૂપિયા. અને ગુણ્યા 100 કરો. થશે આ રીતે? આમાં ઘણાને નથી સમજાણું, કંઈ વાંધો નહીં, ચલો હું ડાયરેક્ટ કરું છું. ફરીથી લઉં છું આખો ક્વેશ્ચન અને આ જ રીતે સમજાવું છું અને પછી બીજી રીતે પણ તમને સમજાવું છું અને આજે કથાને આપણે વિરામ આપશું. ચલો એક વ્યક્તિ 2 રૂપિયાની 3 પેન્સિલ લીધી એટલે 1 પેન્સિલની કિંમત થાય 2/3. પર પેન્સિલ ભાવ એટલે પર પેન્સિલ એટલે પેન્સિલ નીચે આવે તો ઉપર રૂપિયા આવે. હવે સેલિંગ પ્રાઇસ 3 રૂપિયાની 2 તો 3/2 થઈ ગયું કે નહીં? 2/3 રૂપિયાની 1 પેન્સિલ લો છો અને 3/2 રૂપિયાની 1 પેન્સિલ વેચો છો તો આ કોસ્ટ પ્રાઇસ થઈ, આ સેલિંગ પ્રાઇસ થઈ. મિત્રો હંમેશા કમ્પેરિઝન કરવા માટે તમે એસપી બાય સીપી સીધો આ કન્સેપ્ટ પકડી શકો છો જે આપણે અપ્રામાણિક વેપારીને જેલમાં પૂરી દીધેલો. બરાબર છે? ચલો તો એસપી કેટલી થશે? 3/2 ગુણ્યા સીપી છેદમાં છે 2/3, તો નીચે 2 અને ઉપર 3, તો જવાબ શું આવશે? 9/4. એસપી 9 છે, સીપી 4 છે, સીધા ગુણ્યા 100% કરો એટલે ટકા મળી જશે. ચલો 4 ઉડે તો 25, 25/9 = 225%. આ શું આવ્યું કહેવાય? એસપી ના ટકા કહેવાય. એસપી ના ટકા 225 છે અને ગામ આખાને ખબર છે સીપી ના ટકા 100 હોય તો એ બંનેનો ડિફરન્સ આવશે પ્રોફિટના ટકા, જે થશે 125%. બરાબર છે? જવાબ બધા આપી દીધા છે 125%. તો આ થઈ એક મેથડ. હવે મેથડ નંબર 2, આઈટમો સરખી કરો. અહીંયા મેં આઈટમ 1-1 લીધી હતી, આ વખતે આઈટમ નો મલ્ટીપ્લાય કરીશ. અહીંયા કેટલી આઈટમ છે? 3, તો આને અહીંયા 3 છે ને અહીંયા કેટલી છે? તો બંનેનો લસા કેટલો થશે? 6. તો આ 6 પેન્સિલ કરો એટલે ડબલ થઈ, તો રૂપિયા કેટલા થશે? 4. અહીંયા શું થાય છે? 2 પેન્સિલ છે, આપણે 6 કરવી છે ભાઈ, જોજો. તો એના પણ 3 ગણા થશે એટલે 6 પેન્સિલ થઈ જશે, તો 3 રૂપિયાના પણ 3 ગણા થશે એટલે 9 થશે. ટૂંકમાં 4 રૂપિયામાં લઈ અને 9 રૂપિયામાં વેચો છો, છેલ્લે અહીંયા જ આવીને ઉભું રહી જશે. સમજો છો ને? આ ન સમજાણું હોય તો આ પણ કન્સેપ્ટ સારો છે. કોઈ ફ્રેક્શનથી ડરતા હોય તો પેલી રીતે કરી શકે છે, પણ મેં ક્યાંય કંઈ કર્યું નથી, સીધે સીધા ફ્રેક્શન એમને લખી નાખ્યા છે, કોઈ પોઈન્ટમાં હું રકમને લઈ નથી ગયો. બરાબર છે મિત્રો? તો આવી રીતે પણ તમે કરી શકો છો. તો મિત્રો આજે આપણે કામ અહીંયા પૂરું કરશું અને હજી આમાં ઘણી બધી મેથડો બાકી છે. આવનારા વિડીયોમાં ન પૂરો થાય તો એના પછીના વિડીયોમાં પણ આપણે પ્રોફિટ લોસનો સમાવેશ કરશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, ભગવાન તમારો ભલું કરે. અને જો અહીંયા સુધી વિડીયો જોયો હોય તો એનો સીધો મતલબ છે કે તમને મારું ટીચિંગ ગમે છે, મારું એક્સપ્લેનેશન ગમે છે. ગમતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભગવાન તમારું ભલું કરે.